નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળી રહ્યા છે આપણે વર્લ્ડિંગ બોક્સ ની યુટ્યુબ ચેનલમાં. હું ધવલ પટેલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું તથા સૌને નવા વર્ષના હાર્દિક અભિનંદન. જય શ્રી કૃષ્ણ, રામ રામ, હર હર મહાદેવ. જે લોકો જોડાઈ ચૂકેલા છે, પાયલ ગામિત, કટારા સરોજબેન, અક્ષય ગોયલ, હેલો સર, ફર્સ્ટ ટાઈમ, ધેટ્સ ગ્રેટ. ચલો, જે વિદ્યાર્થી મિત્રો જોડાવાનું હોય જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, હવે આવનારા સમયની અંદર આપણને ખ્યાલ છે કે હવે ખૂબ જ અગત્યની પરીક્ષા જે સરકારે જાહેરાત કરી ચૂકી છે, જીપીએસસી ક્લાસ 1-2, એન્ડ એ જ તારીખે 8-1 તારીખના રોજ જ બીજી એક પરીક્ષાની પણ જાહેરાત થઈ ચૂકેલી છે કે જે પરીક્ષા હતી વહીવટી હિસાબી જુનિયર ક્લાર્ક, તથા 29-1ના રોજ એક પરીક્ષાની જાહેરાત થઈ ચૂકી તલાટીની. તો એનો મતલબ છે કે આના માટે આપણા અગત્યના જે સબ્જેક્ટ છે, સ્કોરિંગ સબ્જેક્ટ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ, દરેકનું વેલકમ, ખૂબ ખૂબ વેલકમ. ચલો, દિવ્યા પટેલ, અક્ષય સોલંકી, ભરત મકવાણા, વિજય મકવાણા, ઠાકોર સુમિતા, દક્ષા ડાપી, પોકીમોન, સૌને ગુડ ઇવનિંગ, રુદ્રા. ચાલો તો શરૂઆત કરીએ આપણે આજના ખૂબ જ અગત્યનું સેશન, જેનું નામ છે માનવ ચેતાતંત્ર. અને માનવ ચેતાતંત્ર, જો કદાચ કોઈ પેપર સેટર બાયોલોજીનો માંથી પ્રશ્ન નીકળવાનો પ્રયત્ન કરે તો એનો પહેલો ટાર્ગેટ એવો બને કે ચેતાતંત્રની અંદરથી સૌથી વધુ પ્રશ્નો જોવા મળે. પરીક્ષામાં ક્યાંક ના ક્યાંક કદાચ એક પેપર નહીં તો બીજા પેપરે આવા પ્રશ્નો રિપીટ થતા હોય છે. તો આપણે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. જોઈએ છે ચેતાતંત્ર, તો સ્વાભાવિક દ્રષ્ટિએ આપણે વાત કરીશું મગજની. તો મગજ અભ્યાસને ખાલી જગ્યા કહે છે, સ્ટડી ઓફ બ્રેઇન ને ન્યુરોલોજી, એન્સેફેલોલોજી, એન્થ્રેપોલોજી કે જીરન્ટોલોજી તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જોડે 30 સેકન્ડનો સમય છે, તો કોમેન્ટની અંદર ફટાફટ કોમેન્ટ કરો. ન્યુરોલોજી, એન્સેફેલોલોજી, અહીંયા એન્સેફેલોલોજી થોડી માઇનોર એક મિસ્ટેક છે, બસ એન્સેફેલોલોજી. ચાલો, અક્ષય ડામોર દ્વારા જવાબ એ, અક્ષય ગોહિલ દ્વારા જવાબ એ, દિલીપભાઈ એ, કટારા સરોજબેન એ, ઉત્સવ, દક્ષા, આકાશ, તેજલ, રુદ્ર, રિદ્ધિ, ઠાકોર સુમિતા, મિલન, એમડી, ભાર્ગી, આકાશ. પારેખ, ઉત્સવ પારેખ, દિલીપભાઈ ચૌધરી, વિજય મકવાણા, રશ્મિકા રાઠવા. ચલો, દરેકનો આન્સર એ તરફ. સૈજાદ મલેક એ જવાબ, નિકુંજ એ જવાબ, આરુલ ગમારા એ જવાબ, ગાર્ગી જોશી એ જવાબ, હેમાક્ષી ચૌધરી એ જવાબ. ચલો, અન્ય વિદ્યાર્થી મિત્રો, ભુવા ભામીશા એ, જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર જોડાઈ ચૂકેલા છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જવાબ કોમેન્ટ, ભલે તમારો જવાબ ખોટો રહ્યો, પણ દરેકને કોમેન્ટ ફરજિયાતપણે કરવાની છે. ચલો, દિવ્યા પટેલ એ, જનરલી દરેક લોકોનો જવાબ એ તરફ દોરાઈ રહ્યો છે કે ભાઈ મગજ અભ્યાસને ખાલી જગ્યા કહે છે. તો જે લોકોએ જવાબ એ આપેલો છે, એ તમામ વિદ્યાર્થી મિત્રોના જવાબ ખોટા છે. ન્યુરોલોજી તરીકે વિવેકરાજ સિસોદિયા એ જવાબ, હજુ પણ એ જવાબ મળી રહ્યો છે. હવે ખાસ બાબતનું ધ્યાન રાખજો, અહીંયા મેં તમને સ્ટડી ઓફ બ્રેઇન ની વાત કરી છે, તો સ્ટડી ઓફ બ્રેઇન ને એન્સેફેલોલોજી તરીકે ઓળખવામાં આવે. એન્સેફેલોલોજી સ્ટડી ઓફ બ્રેઇન કયા નામથી ઓળખવામાં આવે, તો એન્સેફેલોલોજી. એન્સેફેલોલોજી તરીકે ઓળખવામાં આવે સ્ટડી ઓફ બ્રેઇન. હવે જવાબ સી પણ અંદરથી આવી રહ્યો છે. ઓકે, જેમ કે વિવેકરાજ સિસોદિયા દ્વારા સી, હેતલ જોશી દ્વારા સી જવાબ. ઓકે, એન્થ્રેપોલોજી. ચલો સમજીએ, ખાસ બાબતનું ધ્યાન રાખજો, મગજના અભ્યાસને એન્સેફેલોલોજી તરીકે ઓળખવામાં આવે, બાબતનું ધ્યાન રાખજો.
હવે તમે જે કહો છો કે ન્યુરોલોજી નો મતલબ શું થાય, તો ન્યુરોલોજી નો મતલબ ચેતાકોષના અભ્યાસ અથવા તો ચેતાતંતુના અભ્યાસને ન્યુરોલોજી તરીકે ઓળખવામાં આવે. એન્થ્રેપોલોજી નો મતલબ શું થાય, તો એન્થ્રેપોલોજી નો મતલબ થાય ઉત્પત્તિનો અભ્યાસ. ઉત્પત્તિ મતલબ મનુષ્યની ઉત્પત્તિ, ઓકે, મનુષ્યની ઉત્પત્તિ કે વનસ્પતિની ઉત્પત્તિને એન્થ્રેપોલોજી કહેવાય. દક્ષા ડાભી તો ન્યુરોલોજી કોને કહેવાય, તો ન્યુરોલોજી નો મતલબ થાય ચેતાતંતુ કે ચેતાકોષના અભ્યાસને ન્યુરોલોજી કહેવાય. ચેતાકોષને ઇંગ્લિશમાં ન્યુરોન કહેવાય. મેં તમને સ્ટડી ઓફ બ્રેન મતલબ મેં સંપૂર્ણ મગજની વાત કરી છે, તો મગજ માટે એન્સેફેલોલોજી. જીરોન્ટોલોજી કોને કહેવાય, તો જીરોન્ટોલોજી કહેવાય વૃદ્ધોનો અભ્યાસને જીરોન્ટોલોજી તરીકે ઓળખવામાં આવે. વૃદ્ધના અભ્યાસને જીરોન્ટોલોજી કહીશું. એન્થ્રેપોલોજી મનુષ્યની ઉત્પત્તિ કે વનસ્પતિ ઉત્પત્તિને એન્થ્રેપોલોજી કહીશું. એન્સેફેલોલોજી મગજ અભ્યાસને કહીશું. અને ન્યુરોલોજી ચેતાકોષ કે ચેતાતંતુના અભ્યાસને આપણે ન્યુરોલોજી તરીકે ઓળખીએ. તો ખાસ બાબતનું ક્યારેક ક્યારેક આવા પ્રશ્નો પરીક્ષાની અંદર જોવા મળે, તો આપણું મેઇનલી કન્ફ્યુઝન જોવા મળે ન્યુરો કરું કે એન્સેફેલો. તો મગજ વાત આવે તો ન્યુરો, ચેતાતંતુ કે ચેતાકોષ વાત આવે તો ન્યુરોન પરથી ન્યુરોલોજી. ઓકે, જોઈએ સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજા નંબરનો પ્રશ્ન છે કે મગજની ગતિવિધિઓ નક્કી કરવા માટે કયો ટેસ્ટ જરૂરી છે. મતલબ જેમ કે આપણે હૃદયની ગતિવિધિઓ નક્કી કરીએ, જેમ કે ઈસીજી કરીએ, તો ઓલરેડી ઈસીજી તો ઓપ્શન અવેલેબલ છે. ઈસીજી જનરલી બધાને ખ્યાલ છે, એક ધબકારો ઉપર જાય, પાછો નીચો જાય, પાછો ઉપર જાય, પાછો નીચો જાય, પાછા ઉપર જાય. તો આ એક પેટર્ન થી જે હૃદયના ધબકારાની ગતિવિધિઓ ચાલુ હોય, મતલબ એક બાજુ હોય મિલી વોલ્ટ વર્સિસ મિલી સેકન્ડ ના જે ગ્રાફ હોય, પી ક્યુ આર એસ તરંગો આ રીતના જે જોવા મળતા હોય, આ મગજની ગતિવિધિઓ માટે નથી. ખાસ બાબત ધ્યાન રાખજો. ઓકે, આ તો હૃદયની ગતિવિધિઓ માટેનું. અહીંયા જે બ્રેન ફંક્શનલ માટે જે રિપોર્ટ કરાવવો જોઈએ, એ રિપોર્ટ ઈસીજી, એમઆરઆઈ, ઈઈજી કે સીટી સ્કેન. ચાલો હવે જવાબ મળી રહ્યા છે. ચૌધરી સુકેતાથી દેખાઈ રહ્યું છે બી, ઉત્સવ પારેખ એમઆરઆઈ, આકાશ ગોયલ બી, અક્ષય ડામોર સી, સુરભિ સવલાણી સી, હેમાક્ષી બી, ભૈયા કિંગ સી, વિજય મકવાણા બી, રુદ્ર બી, એમડી બી, પારગી શિલ્પા સી, ઉત્સવ પારેખ બી, આકાશ સોલંકી બી, ગોવિંદ સોલંકી બી, દવે માયા બી, રિદ્ધિ ચૌહાણ સી, કિંગ સી, ગાર્ગી જોશી સી, દેવાંગી સિદ્ધપુરા સી. ચલો અન્ય વિદ્યાર્થી મિત્રો ભાઈ ફટાફટ કોમેન્ટ જે પણ બાકી હોય. જનરલી જવાબ બી અને સી તરફ જોવા મળી રહ્યા છે, બી અને સી. વંદના પરમાર દ્વારા ડી જવાબ, શિવાની ડામોર બી, દર્શક બોટાદરા દ્વારા બી, ભુવા ભામીશા દ્વારા બી, નવ્યા ડિજિટલ બી, હરિ ડોડિયા બી, આકાશ ગોહિલ બી, દરેકનો જવાબ બી તરફ જવાબ મળી રહ્યો છે. ચલો અહીંયા શબ્દ છે ભાઈ મગજની ગતિવિધિઓ. મગજમાં ચાલતી જે ગતિવિધિઓને મારે નક્કી કરવી હોય તો એના માટે જનરલી ઈઈજી કરાવવામાં આવે. અને ઈઈજી નો મતલબ શું થાય, તો જે જે લોકોએ સી જવાબ આપેલો છે તે તમામ વિદ્યાર્થી મિત્રો અભિનંદનને પાત્ર છે. હાલ આપણે ચર્ચા કરી કે ઈસીજી નો મતલબ થાય ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ, જ્યારે આનો ઈ નો મતલબ થાય ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી. તો મગજમાં ચાલતી ગતિવિધિઓ માટે શું કરાવવું પડે, ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી કરાવવું પડે. ઓકે, જેમ કે મગજની અંદર આપણને ખ્યાલ છે આર્મી લોકો જે અવરક્ત તરંગોનો, આપણે હમણાં જ પરીક્ષામાં જોવા મળ્યું હતું ડીવાયસોના પેપરની અંદર, અવરક્ત તરંગોનો જે ઉપયોગ કરે છે રાત્રિ દરમિયાન, જે વિઝન દરમિયાન અવરક્ત, એટલે જેને આપણે, ખાસ બાબત અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ઇન્ફ્રા સોનિક શબ્દ હોય
तो बाबत अहीं इन्फ्रासोनिक नी साउंड बाव नी जगह आपणे करी ग्यानो इन्फ्रारेड एटले थई ग्या अवरक्त अने अहीं गुजराती शब्द अवरक्त तरंगो रात्रि दरमियान जे जीव हयात हशे ए रेड रंग नो जोवा मळशे मतलब निर्जीव हशे तो ग्रीन रंग नी अंदर जोवा मळशे। तो सेम हजु बीजी वात करीए के जे ईईजी सिवाय मगज नी अंदर जे केमिकल फॉर्मेशन थता होय ए केमिकल फॉर्मेशन ने जो आपणे जोवा होय तो शुं करवुं पड़े तो एना माटे केमिकल फॉर्मेशन आईने गतिविधिओ माटे आपणे करवानी वात छे। જ્યારે કેમિકલ ફોર્મેશન માટે આપણે કરવું પડે પેટ સ્કેન કે મગજની અંદર જે કેમિકલ ફોર્મેશન જે બદલાઈ રહ્યા છે ચેન્જીસ થઈ રહ્યા છે તો એના માટે આપણે પેટ સ્કેન નું ફૂલ ફોર્મ થાય પોઝિશન એમિશન ટોમોગ્રાફી સ્કેન એટલે કહેવાય પેટ સ્કેન તરીકે। તો મગજની અંદર જે કેમિકલ ફોર્મેશન અલગ અલગ પ્રકારના જે બદલાતા હોય એના માટે પેટ સ્કેન મગજની અંદર ચાલતા તરંગો આધારિત જે ગતિવિધિઓ નક્કી કરવી હોય તો એના માટે ઈજી કરાવવું પડે એમઆરઆઈ છે એ એમઆરઆઈ શબ્દ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ ની આપણે આગળના પ્રશ્ન તરફ ચર્ચા કરીશું ઓલરેડી જવાબ આની અંદર જોવા નહીં મળે આનો જવાબ થશે ઈઈજી બાકી એમઆરઆઈ શું છે એ આગળના પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરીશું આવનારો પ્રશ્ન એમઆરઆઈ પર જોવા મળશે। તો અહીં આપણે બે પ્રશ્નો વિશે ચર્ચા કરી કે મગજ અભ્યાસ એન્સેફેલોલોજી મગજની ગતિવિધિઓ નક્કી કરવા માટે ઈઈજી ઇલેક્ટ્રો એન્સેફલોગ્રાફી તરીકે ઓળખીશું। ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ। ત્રીજા નંબરનો પ્રશ્ન મગજમાં આવેલ જરૂરી તત્વો ખાલી જગ્યા છે તો મગજની અંદર કયા જરૂરી તત્વો જે પ્રેઝન્ટ હોવા જોઈએ મગજ નહીં ભાઈ શરીરની અંદર ન્યુરોન હોય કે ચાહે હાર્ટ હોય આ તત્વોનું ખૂબ ખૂબ જ મહત્વ છે। ઓકે ક્યારે પણ મગજના કોઈ રિપોર્ટ હોય કે હાર્ટના રિપોર્ટ હોય તો ડેફિનેટલી આ તત્વોના રિપોર્ટ એની અંદર જોવા મળે છે સોડિયમ અને મેગ્નેશિયમ સોડિયમ અને પોટેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ। ઓકે નવા બી નામ કહેવાય મેગ્નેશિયમ તો આન્સર કરો ભાઈ ચલો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોનો હજુ જવાબ આવેલો નથી કદાચ મારો અવાજ તમને કદાચ નેટવર્ક હવે જોવા મળે સુરભી સવલાણી બી ભરત રબારી બી શહેજાદ મલેક ડી કિંગ દ્વારા ડી તેજલ ચૌધરી બી અક્ષય ડામોર સી વંદના પરમાર બી ભટ્ટ કોમલ બી આશા ચૌધરી ડી કિંગ ભાઈ નામ સુધારો ભાઈ જેનું પણ છે શિવાંગી ડામોર રિદ્ધિ ચૌહાણ બી રાઠોડ અક્ષય બી ગાર્ગી જોશી સી પરમાર હિરલ બી અક્ષય ડામોર દ્વારા સી નિધિ દેવાંગી બી નવ્યા બી ઉત્સવ ડી બારિયા જયંતિભાઈ ડી દક્ષા ડાભી સી વિજય મકવાણા ડી ઠક્કર હિના બી અક્ષય ગોહિલ સી પારગી શિલ્પા ડી ભરતરબારી સોડિયમ તો આવશે ડેફિનેટલી રુદ્રસિંહ બારડ જયેશસિંહ ભાવિન સરવૈયા બી દિશા પરમાર દ્વારા બી દિલીપ બી અવાજ ક્લિયર છે ચલો અવાજ મારો ક્લિયર આવી રહ્યો છે વાંધો નથી પણ કદાચ નેટવર્ક ઇશ્યુ લેટ પહોંચતો હોય એની વાત છે બેન। ડોડિયા દીક્ષિતા બી વૈભવ જાની સી ગોવિંદ સોલંકી બી સર આવશે રાઠોડ અક્ષય ડી દિશા પરમાર બી શિલ્પા તેરૈયા બી આન્સર જનરલી 80+ લોકોનો જે જવાબ છે એ બી આન્સર તરફ ગતિ કરી રહ્યો છે તો બી આન્સર વાળા તમામ વિદ્યાર્થી મિત્રો અભિનંદનને પાત્ર છે। સોડિયમ અને પોટેશિયમ ખાસ બાબતનું ધ્યાન રાખજો કે સક્રિયતા શ્રેણી ની અંદર જો સક્રિયતા ધરાવતા તત્વોની વાત આવે તો પ્રથમ નંબરનું તત્વ છે પોટેશિયમ મતલબ પોટેશિયમ બીજા સાથે ઇલેક્ટ્રોનની જે આપ લે છે ઝડપી કરે બીજા નંબરનું તત્વ આવશે સોડિયમ ત્રીજા નંબરનું તત્વ આવશે કેલ્શિયમ અને ચાર નંબરનું તત્વ આવશે મેગ્નેશિયમ તો આ હતી એની સક્રિયતા શ્રેણી પોટેશિયમ અને સોડિયમ એ સૌથી વધુ સક્રિય તત્વો છે અને સૌથી વધુ સક્રિય તત્વો હોવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા એ ઝડપથી હોવાના કારણે ચાહે મગજ હોય કે હૃદય હોય એ બંનેની અંદર પોટેશિયમ અને સોડિયમનું ખૂબ જ સ્થાન રહેલું છે તો આ તત્વોને એક પ્રકારના આપણે ઇલેક્ટ્રો લાઇટ્સ તત્વો તરીકે ઓળખીએ છીએ ઇલેક્ટ્રોલાઇટ્સ તત્વો તરીકે ઓળખવામાં આવે
ओके चलो तो खास बाबत नु सक्रियता नी अंदर बे पोटेशियम ने सोडियम अंदर थी एक जवाब दिलीप भाई चौधरी कैल्शियम तो आवे ज ने कैल्शियम आवे पण कैल्शियम क्या आवे तो रुधिर नी अंदर आवे पण मगज होय के हृदय मां आवेला तत्वो सोडियम अने पोटेशियम पोतानु आगवुं स्थान धरावे छे जो आ तत्वो नथी तेनो मतलब थयो के आपणा न्यूरोन द्वारा आ इलेक्ट्रॉन नुं जे वहन छे आपणा ऊर्मी वेगनुं वहन थई शकतुं नथी एना माटे अगत्यना तत्वो छे पोटेशियम अने सोडियम पोटेशियम ने आपणे के प्लस कहीए सोडियम ने अपने एन ए प्लस कही मतलब एक इलेक्ट्रॉन गुमावे आ समझव होलरेडी आवर्त कोष्टक नो एक ऑलरेडी लाइव लेक्चर उतारी चुकेला है तो लाइव लेक्चर अंदर अपने विशेष चर्चा कर चुकेला है नेमती एक प्रश्न परीक्षा अंदर जवाब मिली चुके चलो तो आवाज प्रश्नों परीक्षा अंदर जवाब मिले तो आना पेपर मे आ लाइव लेक्चर तमारा एक खूबज अगत्य ना भाग है मित्रों ओके जे तमे रीड करो छो ओछा समय नी अंदर सारी समझण साथे अमे तमारा आ प्रयत्न करी रह्या छे घर घर सुधी पहोंचवा माटे के जे विद्यार्थी मित्रों क्लासेस अटेंड नथी करी सकता अथवा दूर थी आवे छे अंतरियाळ गाम थी आवे छे ए लोको माटे थईने आ एक नवी पहल शुरू करी ली छे के जेनी अंदर अमारी 100% एफिशियंसी नो अमे उपयोग करीए छे ओके चलो विद्यार्थी मित्रों प्रश्न नंबर 4 तरफ आगळ वधीए નીચેના માંથી કઈ બીમારી જે મગજની વારસાગત બીમારી છે નીચેના માંથી કઈ એક બીમારી જે મગજની વારસાગત બીમારી છે એપિલેપ્સી અલ્ઝાઇમર પાર્કિન્સન એન્ડ હટિંગ્ટન ચલો ગાર્ગી જોશી જીજે એટ બીકે પાલનપુર સરસ અક્ષય ડામોર ધન્યવાદ અક્ષયભાઈ चलो भरत त्रिपाठी द्वारा बी नवीन खंत द्वारा बी आशा चौधरी द्वारा बी जवाब आरती डोडिया द्वारा डी जवाब नीलम रबारी द्वारा बी उत्सव बी अक्षय डामोर ई रुद्र बी वंदना परमार सी परमार हिरल बी पोकीमोन बी भाविन बी विथ विचारवानू भाविन डी दिलीप बी सुमरा आसिफ सी ठाकुर सुमिता जीजे टू आंसर आपो विजय मकवाणा बी तेजल चौधरी बी गार्गी जोशी बी अक्षय गोहिल ई शिल्पा तेरड़िया दवे बी जानवी पटेल बी बावरिया हितेश बी फ्रॉम बॉम्बे हेमाक्षी बी शिवा शिवानी सी नवीन खंत गोधरावल डीन बॉक्स खूब खूब धन्यवाद नवीन खंत ने दक्षा डाभी बी रिद्धि चौहान बी महिमा पलास बी शिवानी डामोर डी पीयूष गोयल सी सुरभि डी जिगीसाबेन बी बाबोर चिग्नासा बी सोलंकी सागर सी नव्या डिजिटल बी चलो जनरली अहीं आंसर मळी रह्यो छे बी सी डी ए आंसर तरफ कोई गति करतुं नथी डोडिया दीक्षिता डी देवांगी सिद्धपुरा बी दिशा परमार डी जनी आंसर अहीं त्रणनी अंदर वेचाई चुकेला छे 33.33% नी अंदर पण एमांथी सौथी वधु आंसर बी अने डी तरफ लोको गति करी रह्या छे ते जे लोकोए डी आंसर आपेलो छे तमाम विद्यार्थी मित्रों बिलकुल साचा छे हटिंगटन नामनी जे बीमारी छे एकमात्र मगजनी वारसागत बीमारी जो कहेवामां आवे ए बीमारी छे हटिंगटन चेतातंत्रनी वारसागत अथवा तो मगज संबंधित वारसागत बीमारी पूछाय तो एनु नाम छे हटिंगटन तरीके हटिंगटन नी अंदर आ जेनेटिकली जे सिम्पटम छे ए मधर फाधर द्वारा जे बाळक नी अंदर जोवा मळे एमां शुं थाय छे के भई जे मधर फाधर नी अंदर का तो एक प्रकारनुं हाथनुं जे मोशन वाइब्रेशन जोवा मळतुं होय अथवा तो जे टंग्स नी अंदर वाइब्रेशन मतलब बोलवानी अंदर जे तकलीफ जोवा मळती होय अथवा बस आ एक ध्रुजारीनो जे किस्सो छे ए मधर फाधर थी एना बाळक नी अंदर जोवा मळती जे बीमारी छे ए बीमारी ने आपणे हटिंगटन नी बीमारी कहीशुं एकमात्र वारसागत चेतातंत्र नी बीमारी छे तो हटिंगटन एपिलेप्सी अल्झाइमर ने पार्किन्सन बीमारी ए वारसागत नथी अल्झाइमर नी बीमारी ए कोई वारसागत बीमारीओनी अंदर गणवामां आवती नथी पार्किन्सन पण ए वारसागत बीमारी नथी के एपिलेप्सी पण वारसागत नथी आ बीमारीओ शुं छे ऑलरेडी एनी चर्चा आपणे
આગળના સેશનની અંદર આપણે કરવાના છીએ. ઓકે, શિવાની ડામોર લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું હતું સર. હા, તો આપણો ટોપિક ક્યાં પહોંચેલો હશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? હા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાઈવ લેક્ચરમાં ભણાવ્યું હતું શિવાનીબેન, બિલકુલ સાચું છે. લાઈવ લેક્ચરની અંદર પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી હતો, માનવ રોગો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. સરસ, બિલકુલ સાચું છે. ચલો, અહીંયા મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે? મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ સેરિબ્રમ, સેરિબ્રમ, કોર્પોરા ક્વાર્ડિઝેમિના એન્ડ પોન્સ. અહીંયા થોડા ઇંગ્લિશ શબ્દોનો ઉપયોગ કરેલો છે. ઓકે, અને આન્સર મળી રહ્યો છે નિધિ મકવાણા દ્વારા એ, અજય દ્વારા બી, રાજવી બી, અક્ષય ડામોર એ, શિવાની ડામોર. ચલો, બારિયા મયુર એ, વંદના પરમાર બી, દિલીપ ચૌધરી એ, ભરત રબારી બી, સુમારા આસિફ એ, રાઠોડ અક્ષય બી, રુદ્ર બી, ભરત રબારી એ, કટારા સરોજબેન બી, આશાબેન ચૌધરી એ, ડોડિયા દીક્ષિતા દ્વારા એ, નિધિ મકવાણા ડી, સુમારા આસિફ. ચલો, ઉત્સવ એ, બારિયા મયુર દ્વારા સેરિબ્રમ. ચલો, આરતી ડોડિયા, શિવાની, ભાવિન સરવૈયા એ, દિશા પરમાર એ, રાજવી પરમાર બી, વિજય મકવાણા એ, ચૌધરી સુકેતા બી, નિતેશ પરમાર એ, અક્ષય ગોહિલ એ. ચલો, નવીન ખંત ડી, શિલ્પા એ, જિગીશાબેન એ, બાબર જિજ્ઞાસા એ, ડાભી દક્ષા ડાભી એ, પારગી શિલ્પા એ, ફાઈનલ દિશા પરમાર. ચલો, ક્યારે કદાચ કોઈ સ્ટુડન્ટના નામ બોલવાની અંદર કારણ કમેન્ટો સ્પીડની અંદર નીકળતી હોય, રહી જાય, તો સમજી લેવું તમારું નામ બોલી ચૂકેલું છે. અહીંયા ઓલરેડી તમે જોઈન થયા છો, એ જ મોટો આપણો એક પર્પઝ છે અને એક બેનિફિટ છે. ઓકે, તો અહીંયાથી જનરલી જવાબ છે 90+% જે લોકોનો જવાબ આવી રહ્યો છે, જયદીપ ચૌહાણ, અજય રાઠવા, સેરિબ્રમ, એ તમામ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચા છે. સેરિબ્રમ, હવે જોઈએ આ સેરિબ્રમ ને ગુજરાતીની અંદર આપણે શબ્દનો ઉપયોગ કરીએ તો એને આપણે કહીશું બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક જેને સેરિબ્રમ કહેવાય, સેરિબેલમ કે જેને આપણે અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ, અનુમસ્તિષ્ક જેને સેરિબેલમ તરીકે ઓળખીશું, કોર્પોરા ક્વાડિઝેમિના કે જેને આપણે મધ્ય મગજ તરીકે ઓળખીશું, અને પોન્સ જેને આપણે સેતુ તરીકે ઓળખીશું. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને લાગતો, સાહેબ તમે અહીંયા જે ઇંગ્લિશ શબ્દોનો ઉપયોગ કરેલો છે, તો જૂના પ્રશ્નપત્રો છે, જેમ કે આપણે ડીવાયએસઓ નું પેપર લેવા ચૂક્યું, એ જ રીતે કૃષિ યુનિવર્સિટીનું પેપર લેવી ચૂક્યું, એ જ રીતે ધોરણ 10ની પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો સેરિબ્રમ અને સેરિબેલમ પૂછાઈ ચૂકેલા છે. એનો મતલબ છે કે આપણી જે માધ્યમિક શાળાની બુકો છે, ચાહે ધોરણ 9 હોય કે 10ની બુક હોય, દરેકની બાજુમાં જેમ કે બૃહદ મસ્તિષ્ક લખેલું હોય તો બ્રેકેટની અંદર એનો ઇંગ્લિશ શબ્દ સેરિબ્રમ લખીને આપે છે. એનો મતલબ આપણે એના પર આરટીઆઈ નથી કરી શકતા. ઓલરેડી સરકારે તો કીધું છે પણ આપણે વાંચતા નથી. એટલે ઘણી વખત છે કે આ ઇંગ્લિશ વર્ડ છે, પહેલી તો આપણી વોકેબ્સ તૈયાર થાય છે, પ્લસ સાથે સાથે જાણવા મળે તો ક્યારેક ક્યારેક આવા ઇંગ્લિશ વર્ડ ડોક્ટર યુઝ કરતા હોય તો આપણને ખબર પડે કે ડોક્ટર દ્વારા પણ આ જે શબ્દો ઉપયોગ થઈ રહ્યો છે તો આ શબ્દોનો મિનિંગ શું છે. તેના માટે પણ એક ઇંગ્લિશ શબ્દો આવા બધા અગત્યના છે, પ્લસ પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલા છે, પૂછાય છે અને પૂછાવાના પણ છે. તો ખાસ બાબતનું ધ્યાન રાખીશું. બૃહદ મસ્તિષ્ક એ માનવ શરીરનો સૌથી મોટો અને જટિલ ભાગ છે. અહીંયા આપણે એક માની લો આપણો બ્રેન છે અને આપણી આંખ છે. આ બ્રેન જે આપણા કપાળથી જે શરૂઆત થતો ભાગ છે, એ કપાળથી શરૂઆતના પાછળના ભાગ સુધી આ એક ગળીમય રચના ધરાવતો એ માનવ શરીરના મગજનો પાછળ અહીંયા જોવા મળતું એટલે અનુમસ્તિષ્ક આવેલું હોય. આ એક પ્રકારની જે ગળીમય રચના ધરાવતો જે બહાર છે, એટલા માટે બૃહદ શબ્દ સૌથી ઉપરનો ભાગ છે એટલે બૃહદ, અને સૌથી પાછળનો ભાગ છે એટલે એને કીધું અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ. આ જે રચના છે એને ગળીમય રચના કહેવાય. ગળીમય રચના એટલે જેને આપણે કોમનલી શબ્દનો યુઝ કરીએ તો ગેળ પાડવી, એ ગેળ જેવી રચના એટલે ગળીમય, કે જેના નીચે એક કેલોસમ કાયના પ્રોટીનના ઘટ્ટ તંતુઓ દ્વારા આ ગળીમય રચના જોડાયેલી હોય. આ જ બૃહદ મસ્તિષ્કને જો આપણે ઉપરથી જોઈએ
तो ऊपर थी अखरोट जो देखा है अर्धो भाग आ तरफ नो ने अर्धो भाग पेली तरफ नो। आज आपणो बृहद मस्तिष्क जे टॉप व्यू ओके टॉप व्यू जोईए तो एक प्रकार नी एमां पण एक गड़ीमय रचनाओ देखाती होय संपूर्ण पड़े आवी गड़ीमय रचनाओ धरावतो ऊपर थी जोई शकाय। तो बृहद मस्तिष्क बे भाग में विभाजित छे ने संपूर्ण पड़े जटिल रचना मानव शरीर नी वात करिए के मगज नी वात करिए ओके के मानव शरीर ने मगज ने एनी अंदर जोवा मळती गड़ीमय रचनाओ छे ए जे बृहद मस्तिष्क सेरिब्रम तरीके ओळखवामां आवे ओके सौथी मोटो भाग छे। तो मतलब कार्य पण सौथी वधारे कयो भाग करतो हशे तो सेरिब्रम करतो हशे ओके। सेरिबेलम अनुमस्तिष्क नी चर्चा करीशुं मध्यम मगज नी पण चर्चा करीशुं अने सेतु पॉन्स एनी पण आपणे चर्चा करीशुं। चलो आगळना प्रश्न तरफ आगळ वधीए। बे चेताकोष वच्चेना अंतर ने खाली जग्या कहे छे बे चेताकोष वच्चेना अंतर ने खाली जग्या कहे छे। आईबी नी परीक्षा नी अंदर पूछायेलो प्रश्न आईबी 2019 नी अंदर आ प्रश्न पूछाई चुकेलो छे इंटेलिजेंट ब्यूरो नी जे एग्जाम नी अंदर आवा प्रश्नो जे के अहींया चेताकोष नी जग्याए इंग्लिश शब्द आपे तो न्यूरोन बे न्यूरोन वच्चेना अंतर ने अने अहींया अक्षतंतु अक्षतंतु ने एक्सॉन कहेवाय एक्सॉन शिखा तंतु जेने डेंड्रोइड तरीके ओळखवामां आवे चेतातंत्र तो बधाने ख्याल छे चेतोपगम जेने इंग्लिश मां सिनेप्स तरीके ओळखवामां आवे। तो आंसर अहींया मळी रह्यो छे रुद्र डी राजगोर धवल डी ठाकुर हिना डी दिशा डी फाइनल रिद्धि डी अक्षय डामोर ई बारिया मयूर बी डोडिया दीक्षिता डी अनुपा डोडिया डी भरवाड़ जयेश डी राजगोर धवल डी मितेश परमार बी हिम्मत चौहान डी शिवानी डामोर डी। चलो अन्य विद्यार्थी मित्रों महिमा पलास डी बारिया दीपक डी अक्षय गोहिल डी शिल्पा डी विजय मकवाणा डी जयदीप चौहान सी इंदिरा भुरिया डी शांति विराड़ा बी वंदना परमार डी अक्षय सोलंकी डी इंदिरा भुरिया डी आशा चौधरी बी दिलीप चौधरी बी आरती डोडिया डी। चलो दरेक नो जनरली जे आंसर मळी रह्यो छे ए आंसर मळी रह्यो छे डी। तो जे पण विद्यार्थी मित्रो डी आंसर आपी चुकेलो छे तमाम विद्यार्थी मित्रों बिलकुल पणे साचा छे के बे चेताकोष वच्चेना अंतर ने कया नामे ओळखवामां आवे तो बे चेताकोष वच्चेना अंतर ने सिनेप्स अथवा तो चेतोपागम तरीके ओळखवामां आवे। बे चेताकोष एकबीजा साथे क्यारे जोड़ायेला नथी चेताकोष जे छे ए कईक आ रीतनो जे देखायेलो होय जनरली लोकोने खबर ज छे आपणो चेताकोष नी वात करीए चलो चेताकोष जे छे आपणो अहींयाथी आ जे आपणो चेताकोष आ चेताकोष ने जे माहितीઓ છે આ જે છે આ ખૂબ લાંબા હોય આને આપણે કહીશું શિખાતંતુ તરીકે ઓળખીએ। આ શિખાતંતુઓ એ માહિતીઓ બધી લાવીને આ જે કોષની કાયા છે એને કહીશું કોષકાય તરીકે એ કોષકાયમાં એકત્ર કરશે અને એની વચ્ચે રહેલું જે કેન્દ્ર છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર કે જે માહિતીઓને જાણી એમને કઈ જગ્યાએ વહન કરવાની બધી ઇન્ફોર્મેશન કોષ કેન્દ્ર આધારે આ અક્ષતંતુ અને અક્ષતંતુ અથવા તો બીજી ભાષામાં એને ચેતાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે ચેતાની અક્ષ અને છેડે રહેલું જેને આપણે ચેતાંત તરીકે ઓળખીએ ચેતાનો અંત તરીકે ઓળખીએ। આના પછી બીજો ચેતાકોષ એ બંને ચેતાકોષ એકબીજા સાથે જોડાયેલા નથી એમની વચ્ચે એક સ્પેસ નાની અમથી જોવા મળે જેને ચેતોપાગમ કહીશું અથવા તો ઇંગ્લિશ શબ્દ ખાસ સિનેપ્સ તરીકે ઓળખવામાં આવે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો જે વિદ્યાર્થી મિત્રો ડી જવાબ આપ્યો છે તમામ
अभिनंदन ने पात्र छे। नेक्स्ट प्रश्न तरफ आगळ वधीए पहेला एक अगत्यनी जाहेरात। ऑलरेडी जूनागढ़ खाते हूँ जोड़ायेलो छु साइंस तरीके वर्ल्ड इन बॉक्स एकेडमी जूनागढ़। तो टेट 1-2 नी जे सांजनी बेच से ऑलरेडी बे बेच अवेलेबल छे ओल्ड बेच नवी बेच टेट 1-2 सांजनी बेच पार्ट 1 अने पार्ट 2 नी संपूर्ण तैयारी छे मनोविज्ञान साथे शीखवाडवामां आवे छे। ओके डेली वीकली जे टेस्ट नो कार्यक्रम ऑलरेडी आपणे दरेक ब्रांच नी अंदर जोवा मळे छे। तो टेट 1-2 माटे जे पण विद्यार्थी मित्रो त्यांथी नजीक होय ए विद्यार्थी मित्रो 7575003111 फरीथी खास कॉन्टेक्ट नंबर 7575003111 ऊपर कॉन्टेक्ट करी शको छो। फ्री डेमो नो जे लेक्चर नो समय छे 10-12 नवेम्बर साजे 6:30-8:30 नो समय गाळो छे। ओके साथे माय क्लास एप्लीकेशन बिल्कुल फ्री आपवामां आवे छे कि जे विद्यार्थी मित्रों ने क्यांय पण थोड़ा घणा अंशे कोई लेक्चर मां डाउट छे अथवा रही चुकेला छे तो आ माटे खूब ज अगत्यनो भाग बने छे। एड्रेस छे बीजो माळ गुणातीत प्लाजा मोतीबाग गेट नंबर 2 नी सामे जूनागढ़ जूनागढ़ कृषि यूनिवर्सिटी सामे। ओके तो विद्यार्थी मित्रों तमे जे लोको जूनागढ़ थी नजीक छे बिल्कुल संपर्क करी शको छो। निर्मल भाई खूब खूब धन्यवाद तमारो। चलो चलो राजवी परमार खूब खूब धन्यवाद बेन तमारो। चलो जोईए अहींया जोईए छे आपणे बीजा एक અગત્યના પ્રશ્ન તરફ જે ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે। ઉલટી ઉપકા જેવી ક્રિયાઓના નિયંત્રણ માટે જવાબદાર ઉલટી ઉપકા જેવી ક્રિયાઓના નિયંત્રણ માટે જવાબદાર એ બૃહદ મસ્તિષ્ક બી લંબમજ્જા સી અનુમસ્તિષ્ક એન્ડ ડી મધ્ય મગજ। ઓકે ચલો ઉલટી ઉપકા જેવી ક્રિયાઓના નિયંત્રણ માટે જવાબદાર એ બૃહદ મસ્તિષ્ક બી લંબમજ્જા સી અનુમસ્તિષ્ક એન્ડ ડી મધ્ય મગજ। અક્ષય ડામોર ભાવિન સરવૈયા ધન્યવાદ તમારો। ચલો વંદના પરમાર દ્વારા જવાબ મળી રહ્યો છે બી લંબમજ્જા સપના દ્વારા બી શિવાની ડામોર બી તેજલ ચૌધરી બી ઇન્દિરા બુરિયા બી દિલીપભાઈ ચૌધરી સી આરતી બી ઇન્દિરા બુરિયા અક્ષય રા ધવલ બી મિતેશ બી આશા ચૌધરી સી રુદ્ર બી પિન્ટુ સી અક્ષય ગોયલ બી ચલો બરૈયા દીપક બી વિજય મકવાણા બી ચૌધરી જિનલ બી મહિમા પલાસ બી જિનલ પટેલ બી ચૌધરી સુકેતા બી જિજ્ઞાસા બી અનુપા ડોડિયા બી હેમાક્ષી ચૌધરી બી। ચલો જનરલી આ આન્સર બી તરફ વધારે લોકો ગતિ કરી રહ્યા છે તો કોમ્પ્યુટરજી બી આન્સર પર તાળા લગા દિયા જાય રિપલ ચાવડા બી। તો ઉલટી ઉપકા જેવી ક્રિયાઓના નિયંત્રણ માટે જે તમામ વિદ્યાર્થી મિત્રો જે આન્સર આપી રહ્યા છે બી અથવા જે આન્સર આપવા જઈ રહ્યા છે એ પણ વિદ્યાર્થી મિત્રો જે બી આન્સર છે લંબમજ્જા એ સાચો છે। લંબમજ્જાનું ઇંગ્લિશ નામ થોડું અઘરું છે જેનું નામ છે મેડ્યુલા આબ્લોંગોટા મેડ્યુલા આબ્લોંગોટા કે જેને આપણે બીજી ભાષામાં કરોડરજ્જુની શરૂઆત તરીકે પણ ઓળખીએ છીએ। ઓકે લંબમજ્જા એ અનૈચ્છિક ક્રિયાઓ માનવ શરીરની જે અનૈચ્છિક ક્રિયાઓ હવે અનૈચ્છિક ક્રિયાઓ કે જે આપણી ઈચ્છા અનુસાર નથી એ ક્રિયાઓ ચાલુ જ રહેશે જેમ કે આંખના પલકારા કીકી નાની મોટી થવી છીંક આવવી ઉધરસ આવી અન્ન નળીના પરિસંકોચનના કાર્યો હૃદયના ધબકારા લોહીનું દબાણ ઉલટી ઉપકા ઓકે આ તમામ ક્રિયાઓ છે એ કેવી છે અનૈચ્છિક છે કે જે આપણે જાણતા નથી પણ ક્રિયાઓ અવિરતપણે ચાલુ છે તો એનો મુખ્ય ભાગ છે લંબમજ્જા તરીકે અને લંબમજ્જાને જો કોઈ પણ પ્રકારનું નુકસાન ખ્યાલ જ છે ભાઈ લંબમજ્જા એ કરોડરજ્જુની શરૂઆત છે। કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે તો લંબમજ્જાથી। ઓકે કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે લંબમજ્જાથી। લંબમજ્જાને કોઈ પણ પ્રકારનું જો નુકસાન પહોંચે છે તો વ્યક્તિની ઓન ધ સ્પોટ ડેથ ઓન ધ ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે કારણ કે આ તમામ પ્રકારની શ્વાસોશ્વાસની પ્રક્રિયા હૃદયના ધબકારા જેવી તમામ ક્રિયાઓ બંધ થઈ જાય છે એ લંબમજ્જા દ્વારા। ઓકે તો જે વિદ્યાર્થી મિત્રોએ બી આન્સર આપ્યો છે તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે બાકીના જે ભાગ છે એમના જે કાર્યો છે જેમ આપણા પ્રશ્નો છે પ્રશ્નોની અંદર આપણે દરેક ભાગની ચર્ચા કરીશું સવિશેષ। ચલો એના પછી 8 નંબરના પ્રશ્નની વાત કરીએ
करोड़रज्जु की शुरुआत खाली जगह हाल आ प्रश्न सेम रिपीट थी चुको तो आनो जवाब ऑलरेडी हूँ बोली चुको लो छु। करोड़रज्जु की शुरुआत क्या थी थाय तो विद्यार्थी मित्रों करोड़रज्जु की शुरुआत लंबमज्जा द्वारा थाय ऑलरेडी आपणे चर्चा करी चुकेला छे। ओके लंबमज्जा द्वारा करोड़रज्जु की शुरुआत थाय छे। सपना स्वीट लंबमज्जा इज इक्वल टू नानू मगज। नाना मगजना भाग रूपेनी आपणे बात करी तो अनुमस्तिष्क लंबमज्जा ने सेतु त्रण भेगू थाय एटले जेने आपणे नानू मगज तरीके ओळखीए। बिल्कुल जे विद्यार्थी मित्रों आंसर आपी रह्या छे तमाम विद्यार्थी मित्रों साचा छे। प्रीवियस क्वेश्चन में ऑलरेडी हूँ आनो आंसर बोली चुक्यो छु। आपणे नवा प्रश्न तरफ ज आगळ वधीए तो प्रश्न नंबर 8 नी जग्याए हवे प्रश्न नंबर 9 नी वात करीए। भूख तरस जेवी क्रियाओना नियमन माटे मगजनो कयो भाग जवाबदार छे। जेम के हालनी तारीखमां तमे लेक्चर जनरली कदाच जमीने अटेंड करता होय अथवा तो घणा लोको भूख्या छे के भूख लागवानी जे क्रिया छे आपणने खबर कई रीते पड़े छे। अहींयाथी पहेलो जवाब पिंटू सुवातर पिंटू द्वारा जो डी आंसर आवी रह्यो छे अनुमस्तिष्क। भूख लागवी तरस लागवी आपणने खबर पड़े जो खबर ना पड़ती हो तो आपणे भूख्या ने तरसे मरी जाईए अने जो खबर ना पड़ती तो पछी बस खा खाच करीए केटलू खाऊ ए कई नक्की ज ना होय। ओके कटारा सरोदबेन द्वारा सी भाविन सरवैया द्वारा सी कटारा सरोदबेन फरी सपना बी दिशा परमार सी दिलीपभाई चौधरी ए तेजल चौधरी सी डोडिया दीक्षिता सी अक्षय डामोर डी धवल सी मितेश सी शिवानी सी दिलम रबारी सी विजय मकवाणा सी रुद्र सी शिल्पा डी बरैया दीपक सी आशाबेन चौधरी डी रिद्धि चौहान सी अनुपा डोडिया सी जयदीप चौहान सी सुरभि सी आंसर कमोल सी धवल सी उत्सव सी दिशा परमार सी फाइनल अक्षय गोयल सी हेमाक्षी चौधरी सी आंसर जिगीसा बेन सी आंसर। चलो जे पण विद्यार्थी मित्रों अन्य विद्यार्थी मित्रों पण कमेंट करवी। भाविन सरवैया साहेब पोलिस मां मेड़ पड़ी गयो। भाविन भाई खूब खूब हार्दिक अभिनंदन तमने कॉन्ग्रेचुलेशन। बिल्कुल आगळ आगळ प्रगति करो तेवा अमारा सौना आशीर्वाद। शिवानी डामोर सी जयदीप चौधरी बी कृष्णा लक्षित सी आंसर जिज्ञासा सी आंसर। चलो मीना बारैया सी आंसर। निकुल सर द्वारा एक अगत्यनी जाहेरात कमेंट नी अंदर जीसीईआरटी ऑल सब्जेक्ट लाइव लेक्चर सीरीज बाय वर्ल्डिंग बॉक्स एकेडमी कमिंग सून। मतलब जीसीईआरटी आधारित ना जे लाइव लेक्चर नी सीरीज टूंक समय में शुरू थवा जई रही छे। मित्रों जे लोग टेट नी टाट नी तैयारी करे छे एना माटे खूब ज अगत्यनुं ऑलरेडी तलाटी होय के चाहे सुपर क्लास 3 होय परीक्षानो जे आधार छे ए जीसीईआरटी अने एनसीईआरटी छे। मित्रों जेनी अंदर थी कम से कम 50+% जोवा मळे छे। ओके अक्षय डामोर बिल्कुल। चलो तो विद्यार्थी मित्रों आनो जे आंसर मळी रह्यो छे जनरली 50+% लोकोए जे सी आंसर आप्यो छे हाइपोथेलेमस। हाइपोथेलेमस के भूख तरस जेवी क्रियाओना नियंत्रण माटे खूब ज अगत्यनुं काम करे छे। ओके भूख अने तरस लागवी पिच्युटरी ग्रंथि छे भाई आपणा मानव शरीरनी आपणे वात करी हती कि मानव शरीरनी अंदर जोवा मळती बीजी सौथी नानी ग्रंथि जे ग्रंथि छे पिच्युटरी अने आ पिच्युटरी ग्रंथि ए पण मगजमां आवेली। पिच्युटरी ग्रंथि साथे दंड स्वरूपे जो बीजी कोई ग्रंथि जोडायेली होय तो ए छे हाइपोथेलेमस। आ बन्ने एक बीजा साथे दंड स्वरूपे जोडायेली छे। आ हाइपोथेलेमस એ પિચ્યુટરી ને પણ નિયંત્રિત કરે છે મતલબ પિચ્યુટરી ગ્રંથિના ઘણા ખરા સ્ત્રાવોને પ્રેરવા માટે જવાબદાર જો કોઈ મગજનો ભાગ અથવા ગ્રંથિ છે તો હાઇપોથેલેમસ છે। ઓકે જદીપભાઈ ફોરેસ્ટની બેચ ચાલુ કરવાની છે। ફોરેસ્ટની બેચ ઓલરેડી તમે વર્લ્ડિંગ બોક્સની અંદર ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામ ચેનલની અંદરથી ફોરેસ્ટની બેચ શરૂ થવા જઈ રહી છે અથવા થઈ ચૂકેલી છે તો એની વધુ માહિતી માટે એની અંદરથી તમને પોસ્ટર મળી શકશે। ઓલરેડી બેચ શરૂ થઈ રહી છે ગાંધીનગર ખાતે જુનાગઢ ખાતે પણ શરૂ થઈ રહી છે અન્ય પણ
જગ્યાએ ફોરેસ્ટની બેચ, ઓફલાઈન બેચ, બિલકુલ ઓફલાઈન. ચલો અહીંયા જોઈએ તો ભૂખ તરસ જેવી ક્રિયાઓ આપણને ખ્યાલ આવે છે કે આપણને તરસ લાગી છે કે ભૂખ લાગી છે, તો એના માટે મગજનો જે ભાગ કામ કરે છે હાયપોથેલેમસ. હવે જે ગ્રંથિ અને બ્રેન વચ્ચે સમાન તો છે, ભાઈ સહનિયમ અને સંકલનની વાત આવે, સહનિયમન એન્ડ સંકલન. હવે સહનિયમન અને સંકલન એટલે શું ભાઈ? કે જેમ કે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે સાંભળી રહ્યા છો, સાથે સાથે તમારા મગજમાં એક્ટિવિટીઝ પણ થઈ રહી છે, તો બિલકુલ એ તમારું શરીર એકબીજા સાથે સહનિયમન કરી રહ્યું છે અને એકબીજાને સંકલિત કરી રહ્યું છે ભેગું. આ બંને કાર્ય કોના દ્વારા થાય? તો મગજ દ્વારા થાય, અને બીજું ગ્રંથિઓ દ્વારા થાય. ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ઓકે, ફોરેસ્ટ ઓફલાઈન બેચ છે 13/11/2022. ચલો, મગજ છે ભાઈ એ સ્પીડી કામ છે. મગજનું જે કામ છે એ સંકલિત કરવાનું ઝડપી છે, જ્યારે ગ્રંથિઓનું કામ છે એ સંકલિત કરવાનું થોડું સ્લોલી છે. બાકી બંનેના કામ કેવા છે? સહનિયમ અને સંકલનના કાર્યો છે. ઓકે, તો આ ખાસ બાબત ભૂખ તરસ જેવી ક્રિયાઓ માટે હાયપોથેલેમસ, એટલા માટે ભૂખ લાગે ને કેટલું ખાવું એ પણ આપણને ખબર પડે છે, એના માટે જવાબદાર મગજનો ભાગ છે ગાંધી હાયપોથેલેમસ. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા જે ઓપ્શન આપેલા છે નીચે તરફના છે, જોઈ લઈશું. મનુષ્યમાં ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત છે, જેનું નામ મધ્યસ્થ ચેતાતંત્ર, બી અંતઃસ્ત્રાવી ચેતાતંત્ર, કે સી પરિવર્તી ચેતાતંત્ર. તો મનુષ્યના ચેતાતંત્રના જે બે ભાગ છે, મધ્યસ્થ, અંતઃસ્ત્રાવી કે પરિવર્તી, આન્સર એ, એ એન્ડ બી આન્સર બી, બી એન્ડ સી આન્સર સી, એ એન્ડ સી કે આન્સર ડી, એ બી સી. ચલો, મધ્યસ્થ ચેતાતંત્ર, બીજું છે અંતઃસ્ત્રાવી ચેતાતંત્ર, અને ત્રીજું છે પરિવર્તી ચેતાતંત્ર, એ બી એન્ડ સી. ઓકે, ચલો આન્સર આવી રહ્યો છે ધવલ દ્વારા સી, વંદના દ્વારા બી, તેજલ ચૌધરી દ્વારા સી, પિન્ટુ દ્વારા સી, અક્ષય દ્વારા ડી, કૃષ્ણા લક્ષિત ડી, જયદીપ ચૌહાણ સી, શિવાની કાનાની સી, ધવલ સી, વિજય મકવાણા ડી, કમોલ સુજલ સી, શિલ્પા દિશા સી. ચલો, અક્ષય ગોહિલ ડી, મહિમા પલાસ સી, રુદ્ર સી, અનુપા ડોડિયા સી, કટારા સરોજબેન સી, ડોડિયા દીક્ષિતા સી. અહીંયા જનરલી જે આન્સર આવી રહ્યો છે સી આન્સર, તો જે વિદ્યાર્થી મિત્રોએ સી આન્સર આપ્યો છે, તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ ધ્યાન રાખો, આને આપણે સમજીએ કે મનુષ્યનું જે ચેતાતંત્ર છે બે ભાગમાં વિભાજિત છે. તો જે ચેતાતંત્ર છે બે ભાગની અંદર વિભાજિત, મતલબ એક છે સીએનએસ, સીએનએસ નું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ નર્વસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓકે, સીએનએસ નું ફૂલ ફોર્મ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આન્સર સી ઇઝ કરેક્ટ. પણ અહીંયા ખાસ બાબત, હવે જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે લાઈવ લેક્ચર, તમામ વિદ્યાર્થી મિત્રો બિલકુલ અહીંયા ધ્યાન રાખજો, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને આપણે ગુજરાતીની અંદર શબ્દ વાપરીશું મધ્યસ્થ ચેતાતંત્ર, અને બીજો ચેતાતંત્ર નો પ્રકાર છે પીએનએસ, અને પીએનએસ ને આપણે કહીશું પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, જેને ગુજરાતી શબ્દમાં કહીશું આપણે પરિઘવર્તી ચેતાતંત્ર. હવે આ જે છે સીએનએસ એ મગજ અને કરોડરજ્જુ આધારિત બનેલું છે. જે મગજ અને કરોડરજ્જુ છે એ બંને કમ્બાઈન થાય એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બને છે. આપણને ખ્યાલ છે કે આપણા જે માહિતીઓ સંગ્રહિત છે, અત્યારે હું જે બોલી રહ્યો છું, જે તમને ભણાવી રહ્યો છું, ઓલરેડી મારા બ્રેન જોડે સંકલિત છે. પણ એ માહિતીઓ જે હું લખી રહ્યો છું મારા હાથ દ્વારા, તો માહિતી બ્રેનમાં સંગ્રહિત હતી, એનું જે ડિસ્ટ્રીબ્યુશન હતું એ મગજથી કરોડરજ્જુમાંથી નીકળતી 31 જોડ ચેતાઓ આધારિત થાય છે. એનો મતલબ બ્રેન દ્વારા આપણા કરોડરજ્જુ આધારિત મને જે કાર્ય કરાઈ રહ્યું છે આ મગજ. પણ હવે
એટલું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય તો આ કાર્ય પોસિબલ છે? નથી. તો જે શરીરમાં રહેલા જેટલા પણ ચેતાતંતુઓ છે, એ ચેતાતંતુ એટલે કઈ સિસ્ટમ? પીએનએસ. આ પીએનએસ એ મને શું કરે છે? તો પીએનએસ ના બે પ્રકાર, પીએનએસ ના બે પ્રકાર છે, એસએનએસ અને બીજો પ્રકાર છે એએનએસ. એસએનએસ એન્ડ એએનએસ. એસએનએસ નો મતલબ થાય, ગુજરાતી શબ્દ કહું તો દૈહિક ચેતાતંત્ર, અને એએનએસ નો મતલબ કહું તો સ્વયંવર્તી ચેતાતંત્ર. હવે તમે જુઓ, દૈહિક ચેતાતંત્ર સિમ્પલ કોન્સેપ્ટ, આ હાથની મારી ક્રિયા છે, મારી મરજી મુજબ છે. આ હાથ હું ખિસ્સામાં નાખી દીધો, કોઈની તાકાત છે કાયરો હાથ હલાવી શકે? મારી મરજી મુજબની ક્રિયા છે. ઓકે, એનો મતલબ હતો કે મારી મરજી મુજબની ક્રિયામાં હંમેશા કોની જરૂરિયાત છે? તો હંમેશા કંકાલની જરૂરિયાત છે. કંકાલ વગર મારી મરજી મુજબની ક્રિયાઓ થતી નથી. એ ચેતાતંત્રનો પ્રકાર છે દૈહિક ચેતાતંત્ર, સેમેટિક નર્વસ સિસ્ટમ મૂળતો પીએનએસ ના પાર્ટ રૂપે. સ્વયંવર્તી ચેતાતંત્ર કોને કહેવાય? જેમ કે હૃદયના ધબકારા, લોહીનું દબાણ, યકૃતની ક્રિયાઓ, જઠરની ક્રિયાઓ, આંતરડાની ક્રિયાઓ, ફેફસાની ક્રિયાઓ, આ ક્રિયાઓ ચાલુ રહે છે, જેમાં આપણે હું જ હા આપણે એક માધ્યમ છીએ. પણ આ ક્રિયાઓ માટે આપણી જાણની બહાર પણ એક ક્રિયાઓ કેવી રહે છે? અવિરતપણે ચાલુ રહે છે. એ ક્રિયાઓ છે એએનએસ, સ્વયંવર્તી ચેતાતંત્ર, કે પીએનએસ ના ભાગ રૂપે જોવા મળે છે. તો ચેતાતંત્રના મુખ્ય બે ભાગ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર જે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે, તે સિવાયના જે અન્ય કાર્યો માટેનું જે કાર્ય કરતું ચેતાતંત્ર પેરિફેરલ, પણ આ પેરિફેરલ છે, અહીંયાથી માહિતી પહોંચાડવાનું અને લાવવાનું કામ બધું કલેક્ટ થશે. તો એ ચેતાતંત્રના બે ભાગ, મારી મરજી મુજબની ક્રિયાઓ જેમ કે હાથ હલાવવાની ક્રિયા, દૈહિક ચેતાતંત્ર, મૂળ માહિતી સીએનએસ ટુ પીએનએસ. પણ કયા પીએનએસ? તો એસએનએસ. પીએનએસ હૃદયના ધબકારા, સીએનએસ ટુ પીએનએસ, પણ કયું પીએનએસ? એએનએસ મુજબની. તો બે પાર્ટ ની અંદર ચેતાતંત્ર વેચાયેલું છે. તો જે લોકો એ અને સી આન્સર આપેલો છે, એ તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. અંતઃસ્ત્રાવી ચેતાતંત્ર અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલી વાત છે. તો પ્રશ્ન નંબર 11 તરફ આગળ વધીએ. મધ્યસ્થ ચેતાતંત્ર શાનું બનેલું છે? તો હાલ આપણે અહીંયા બોર્ડ ઉપર ફૂલી ડિટેલ ચર્ચા કરી ચુક્યા. મધ્યસ્થ ચેતાતંત્ર શાનું બનેલું છે? તો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. આ મધ્યસ્થ ચેતાતંત્ર છે. ઓકે, મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. ઓકે, તો આનો આન્સર હું જ તમને કહી રહ્યો છું કે મગજ અને કરોડરજ્જુ આધારિત મધ્યસ્થ ચેતાતંત્ર છે. પ્રશ્ન નંબર ઓલરેડી આન્સર આપી ચુક્યો, ડી આન્સર છે ભાઈ. જે લોકો એકલું કરોડરજ્જુ નહીં ભાઈ, એકલું મગજ નહીં, મગજ અને કરોડરજ્જુ બંને કમ્બાઈન છે. ઓકે, મગજ અને કરોડરજ્જુ બંને કમ્બાઈન છે. બાકીની ઇન્ફોર્મેશન આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. અહીંયા ફક્ત બે યાદ રાખો, સીએનએસ એન્ડ પીએનએસ. સીએનએસ શાનું બન્યું છે? તો સીએનએસ એ મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. પણ સીએનએસ દ્વારા અન્ય કાર્યો તો શરીરમાં થઈ શકતા નથી. સીએનએસ દ્વારા અન્ય કાર્યો શરીરની અંદર થઈ શકતા નથી, જેમ કે હાથ હલાવવાની ક્રિયા હોય કે પગ હલાવવાની ક્રિયા હોય કે આંતરડાની જઠરની ક્રિયાઓ, એકલું સીએનએસ પોસિબલ નથી. તો સીએનએસ ટુ માહિતીઓ ક્યાં જવી જોઈએ? બધી પીએનએસ માં જવી જોઈએ. અને પીએનએસ ના કયા બે પ્રકાર લખાયા? એક લખાયું એસએનએસ અને બીજો લખાયું એએનએસ. મતલબ આપણા મરજી મુજબની ક્રિયાઓ એસએનએસ આધારિત, અને ઓટોમેટિકલી ક્રિયાઓ ઓટોનેમિકલ નર્વસ સિસ્ટમ આધારિત જોવા મળે છે. હવે આ તો થઈ ગયા બધા ડેપો, એમના વચ્ચે હવે શું જોઈએ આપણે? કન્ડક્ટ કરવા માટે બસની જરૂરિયાત પડે. બસ એટલે જે ચેતાઓ છે. હવે ચેતાઓ કેવી છે? તો આપણે આવનારા પ્રશ્નની અંદર ચર્ચા વિશેષ ચર્ચાઓ કરીએ. પ્રશ્ન નંબર 12, દોડવા ચાલવા જેવી ક્રિયાઓનું નિયમન મગજના કયા ભાગ દ્વારા થાય છે? દોડવું, ચાલવું, કૂદવું, સાયકલ ચલાવવી કે પછી ગરબા ગાવા, આ બધી ક્રિયાઓનું નિયમન મગજના કયા ભાગ દ્વારા થાય છે? તો હવે તમે કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ કોમેન્ટ કરો. એ કરોડરજ્જુ, બી અનુમસ્તિષ્ક, સી બૃહદ મસ્તિષ્ક, એન્ડ ડી લંબ મજ્જા. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. ચલો, હજુ કોઈની કોમેન્ટ આવેલી નથી. દોડવા ચાલવા જેવી ક્રિયાઓ માટે જવાબદાર શું છે? ચલો, અક્ષય ડામોર દ્વારા એ, તૃપ્તિ દ્વારા બી, જયદીપ ચૌહાણ સી, ધવલ દ્વારા ડી, સુરભી બી, ઇન્દિરા બી, જયદીપ સી,
बावलिया ए, शिवानी डामोर डी, आशा चौधरी डी, बराड जयेश बी, शिवानी कृष्णा डी, तेजल चौधरी बी, पिंटू बी। चलो अन्य विद्यार्थी मित्रों जेटला पण लाइव छे तमाम विद्यार्थी मित्रों कमेंट करता था। उत्सव बी, अल्पेश चुडासमा सी, चौहान श्वेता बी, शिल्पा बी, राज बी, अक्षय गोयल बी, कटारा सरोजबेन बी आंसर। चलो कमेंट करो विद्यार्थी मित्रों, जिज्ञासा बी, अनुपा बी, जिगीसा बेन बी, रुद्र बी। ऑलरेडी निकुल सर द्वारा जाहेरात 13/11/2022 ना रोज गांधीनगर खाते फॉरेस्ट बेच शुरू થવા જઈ રહી છે। તો જે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ની અંદર ઉત્સુક હોય તે વિદ્યાર્થી મિત્રો આપણી જે એકેડમી નો જે નંબર છે બે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। પ્લસ વધુ માહિતી ઓલરેડી તમને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ચેનલ ની અંદર થી મળી રહે છે। ફોરેસ્ટ ની બુક ઓર્ડર કરવા સર, ફોરેસ્ટ ની બુક ઓલરેડી તમે ફોરેસ્ટ ની બુક અવેલેબલ છે કે નથી પૂરતી માહિતી મેળવીને આપણે વાત કરીશું। ઓકે જગદીશ ચૌહાણ બી, चलो फॉरेस्ट की बुक ऑलरेडी अवेलेबल हे तो ते कदाच एनी अंदर वर्ल्ड इन बॉक्स एकेडमी खाते संपर्क साधी ने एनी वधु माहिती मेळवी शको छो। चलो अहींया जे लोकोए बी आंसर आपेलो छे तमाम विद्यार्थी मित्रों अभिनंदन ने पात्र छे। भाई आपणो जे ब्रेन छे ए ब्रेन नो जे पाछळनो भाग छे पाछळनो पोर्शन જેને આપણે આગળ પર ચર્ચા કરી ચૂક્યા હતા એને આપણે અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ અને સેરિબેલમ એવો ઇંગ્લિશ શબ્દનો આપણે પ્રયોગ કર્યો હતો। આ જે એક પ્રકારનું જે આપણી ક્રિયાઓ છે કે જે ક્રિયાઓ અનુમસ્તિષ્ક સાથે બીજી કયું અંગ કે જે આપણા શરીરને સંતુલન કરવાનું કામ કરે છે તો યાદ રાખજો કાન। કાન પણ આપણા શરીરને એક બેલેન્સ કરવાનો ભાગ કરે છે, પણ એવું નથી કે કાન ના હોય તો શરીર બેલેન્સ થતું નથી, પણ સાથે કાન પણ એક જરૂરી, પણ ખાસ ભાગની મગજની વાત આવે તો અનુમસ્તિષ્ક છે। અનુમસ્તિષ્ક જેમ કે આલ્કોહોલ દ્વારા સૌ પ્રથમ પ્રેરિત થતો ભાગ, આલ્કોહોલ દ્વારા સૌ પ્રથમ પ્રેરિત થતો ભાગની વાત કરીએ તો એ પણ અનુમસ્તિષ્ક છે। એના કારણે કોઈ વ્યક્તિ જો આલ્કોહોલ નું સેવન કરે છે તો એ વ્યક્તિની અંદર જેમ કે ગતિના અલગ અલગ પ્રકાર હોય, ગતિની અંદર આપણે વાત કરીએ કે જેમ કે નિયતકાલીન ગતિ કોણ કરે તો પૃથ્વી, તારા, ચંદ્ર, સૂર્ય આ બધી નિયતકાલીન ઘડિયાળ નિયતકાલીન ગતિ કરે છે। ચક્રિય ગતિ કોણ કરે તો પંખો, ભમરડો ચક્રિય ગતિ કરે છે। અનિયમિત ગતિ કોણ કરે જેમ કે પક્ષી અનિયમિત ગતિ કરે છે। આંદોલિત ગતિ કોણ કરે જેમ કે હિંચકો આંદોલિત ગતિ કરે છે, લોલક આંદોલિત ગતિ કરે છે, અને ત્રીજો પીધેલ પણ આંદોલિત ગતિ કરે છે। ઓકે આ એક પ્રકારની આંદોલિત ગતિ માટે જવાબદાર છે। આલ્કોહોલના સેવનથી સૌ પ્રથમ પ્રેરિત થતો મગજનો ભાગ અનુમસ્તિષ્ક, જેના કારણે એ શરીરને પૂરું કન્ડક્ટ કરી શકતું નથી અને એના કારણે વ્યક્તિના જે પગ છે જેમ ટૂંકમાં આપણે દેશી શબ્દ કહીએ તો લથડિયા। ઓકે તો ખાસ બાબત ધ્યાન રાખજો ભાઈ, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો કે આલ્કોહોલ દ્વારા સૌ પ્રથમ પ્રેરિત થતો મગજનો ભાગ અનુમસ્તિષ્ક। સાયકલ ચલા જેવી ક્રિયાઓ જેમ કે આપણને નાના હોય સાયકલ નથી આવડતી, પણ શીખ્યા પછી ભલે ને 10 વર્ષ પછી પણ સાયકલનું પેન્ડલ મારીએ એવું નથી બનતું કે આપણે સાયકલ નથી ચલાવી શકતા। આ બધી જ માહિતીઓનો સંગ્રહ ક્યાં થાય છે તો અનુમસ્તિષ્ક ઉપર જોવા મળે છે। ઓકે તો પ્રશ્ન નંબર 13 તરફ આગળ વધીએ। 13 નંબરનો પ્રશ્ન, બૃહદ મસ્તિષ્કના કયા ખંડ શરીરની વિશિષ્ટ ક્રિયાઓ જેવી કે યાદ શક્તિ, વિચાર શક્તિ સાથે સંકલિત છે? ખાસ બાબતનું ધ્યાન ફરીથી સાંભળો, બૃહદ મસ્તિષ્કના કયા ખંડ શરીરની વિશિષ્ટ ક્રિયાઓ જેવી કે યાદ શક્તિ, વિચાર શક્તિ સાથે સંકલિત છે? પશ્વ કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ કે અગ્ર કપાલી ખંડ? તો આ બૃહદ મસ્તિષ્કના ચાર ખંડ છે જેના નામ છે પશ્વ કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને અગ્ર કપાલી ખંડ। ઓકે તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો ફટાફટ,
જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો જવાબ આપી શકે છે. આંદોલિત ગતિ એટલે શું? આને આંદોલિત ગતિ કહેવાય મિત્ર. લોલક આંદોલન કરે, આંદોલનકાર શબ્દ એટલે આંદોલિત ગતિ. ચલો સુરભિ સી, તૃપ્તિ ડી, ડોડિયા ડી, કટારા ડી, શિલ્પા ડી, અલ્પેશ ચૌહાણ બી, આકાશ કામોરજી, હિતેશ ડી, સુરભિ ડી, રુદ્ર ડી, ધવલે, આશા ચૌધરી ડી, કૃષ્ણા લતીશ, લક્ષિત સી, નિશા બારિયા ડી, ઉત્સવે, શિવાની ડી, શિવાની કાલાની, શિવાની ડામોર, બંને ડી, ચૌધરી શ્વેતા સ્વી, તેજલ ચૌધરી બી, આકાશ સોલંકી, મહિમા પલાસ ડી, અક્ષય ગોહિલ ડી, રિદ્ધિ ચૌહાણ ડી. દરેક વિદ્યાર્થી મિત્રો એક કોમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. જિગીસા બેન ડી, ઉત્સવ પ્રજાપતિ ડી. ચલો જનરલી દરેક લોકોનો જે આન્સર જોવા મળ્યું છે ડી, અને ડી આન્સર જે પણ વિદ્યાર્થી મિત્રો આપી રહ્યા છે, ઉત્સવ પ્રજાપતિ ડી આન્સર. ચલો તો અહીંયા જે ડી આન્સર દરેક વિદ્યાર્થી મિત્રોનો બિલકુલ જવાબ સાચો છે. જનરલી 95% લોકો જે અગ્ર કપાલી ખંડ છે, અગ્ર કપાલી ખંડ જે ભાઈ અગ્ર એટલે આગળનો, તો જે આ આપણો કપાળ વાળો જે લલાટ વાળો જે આપણો ભાગ છે, આ ભાગને બૃહદ મસ્તિષ્ક, એક તો બહારનો ભાગ હતો, આ ભાગને આપણે કહીશું અગ્ર કપાલી ખંડ. એટલા જ માટે આપણે આ ભાગને ખૂબ જ સારો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે ચંદનનો તિલક, માથે તિલક કરવા પાછળનું કામ છે. કુમકુમનો તિલક, માથે બિંદી લગાવવાનું કામ છે. હમણાં મને જૂનાગઢ ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે જેમ કે દિવાળીની અંદર આપણે અમારા ઉત્તર ગુજરાતની અંદર લાલ ટીકડી શબ્દ, લાલ રંગની જે ટીકડી આવે છે ફોડવાની બંદૂકની અંદર, આ લાલ ટીકડી શબ્દ વપરાય છે. કાઠિયાવાડમાં આને લાલ ચાંદલીઓ કહે છે. ઓકે, ત્યારે મને એમ થયું કે નાના હતા ને ત્યારે આ લાલ ટીકડી ફોડવા માટે બાપા જોડે બંદૂકની જીદ કરતા દિવાળી ઉપર, અને બાપા બંદૂક લઈ આપતા. પછી મોટા થયા એટલે બાપાએ લાલ ચાંદલા વાળી બંદૂક પકડાઈ દીધી, વગર કારણે ફૂટ્યા રાખી. ચલો અગ્ર કપાલી ખંડ કે જે આપણા આગળના જે ભાગ છે, આ આગળનો જે ભાગ છે એ ખૂબ જ અગત્યનો છે. એના માટે આપણે ત્રાટક કરીએ છીએ કે મેડિટેશન કરીએ છીએ, કારણ કે યાદ રાખવાનું, વિચારવાનું, વાણી મતલબ આ બોલવાની જે હું ક્રિયા કરી રહ્યો છું એ બોલવાની ક્રિયાઓ, તેમજ વાણી પ્લસ આપણા શરીરમાંથી પેદા થતી જે ઉત્તેજનાઓ, એ ઉત્તેજનાઓ પૈકી જેમ કે પ્રેમ, ભય, લાગણી અને ગુસ્સો, ઉત્સવ પ્રજાપતિ આપના જોડે સાયન્સ શીખીએ છીએ સર, બિલકુલ ખૂબ સરસ. ચલો યાદ શક્તિ, વિચાર શક્તિ, વાણી તેમજ ઉત્તેજનાઓ, પ્રેમ, ભય, લાગણી, ગુસ્સો, આ વગેરે જે ઉત્તેજનાઓ પેદા થાય છે એ બધા માટે જવાબદાર જે મગજનો ભાગ અને એમાં બૃહદ મસ્તિષ્કના ભાગ રૂપે અગ્ર કપાલી ખંડ છે. ઓકે, તો આ અગ્ર કપાલી ખંડને આપણે હંમેશા મેડિટેશનથી શાંત રાખી શકીએ છીએ, જેના કારણે આપણી યાદ શક્તિ અને વિચાર શક્તિમાં ખૂબ વધારો થઈ શકે છે. તો હવે એક ઋતુ આવી રહી છે જે શિયાળાની ઋતુ, કે જેની અંદર અત્યારે હાલની એવી સિઝન છે ભાઈ કે પંખો બંધ પણ ના રખાય, ચાલુ પણ ના રખાય, બારી ખુલ્લી પણ ના રખાય, બંધ પણ ના રખાય, કે ધાબળો પૂરો ઓઢાય પણ નહીં કે ગઢાય પણ નહીં, ત્યારે શું કરવાનું? તો ધાબળામાંથી એક પગ બહાર રાખીને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. ઓકે, જોઈએ હવે 14મા નંબરનો પ્રશ્ન. ચલો 14મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. નીચેનામાંથી કયું એક કાર્ય અનુકંપી ચેતાઓ દ્વારા શક્ય નથી? નીચેનામાંથી કયું એક કાર્ય અનુકંપી ચેતાઓ દ્વારા શક્ય નથી? લોહીના દબાણમાં વધારો, હૃદયના સ્પંદનમાં વધારો, શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વધારો, કે આંખની કીકી નાની કરવી? સપના પવાર દ્વારા પહેલો આન્સર, ડી આન્સર. ચલો
બીજા અન્ય વિદ્યાર્થી મિત્રો શિવાની કાનાની ડી આન્સર. આશા ચૌધરી એ, રુદ્ર ડી, બાવળિયા હિતેશ ડી, ધવલ ડી આન્સર, અક્ષય ડામોર ડી, આકાશ ગોયલ ડી, કટારા સરોજબેન ડી, કૃષ્ણા લક્ષિત ડી, મિતેશ ડી, પોકીમેન ડી, ઉત્સવ ડી, રિદ્ધિ ડી, પ્રિયા ડી, તૃપ્તિ કટારિયા ડી, તેજલ ચૌધરી ડી, ચૌહાણ શ્વેતા ડી આન્સર, ડોડિયા દીક્ષિતા ડી. ચલો દિવ્યા પટેલ ડી, શિલ્પા ડી આન્સર. ચલો જે બાકીના વિદ્યાર્થી મિત્રો પણ કમેન્ટ કરી શકો છો. જનરલી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આન્સર મળી રહ્યો છે ડી આન્સર તરફ આગળ વધી રહ્યા છે. જનરલી કોઈનો આન્સર ક્યાંક રેન્ડમલી એ અથવા તો બી જોવા મળી રહ્યો છે. જિજ્ઞાસા દ્વારા ડી આન્સર આવી રહ્યો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ડી આન્સર આપી રહ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રો અભિનંદનને પાત્ર છે. ડી આન્સર આંખની કીકી નાની થવી એ અનુકંપી ચેતાઓ દ્વારા શક્ય નથી. અનુકંપી ચેતાઓ કોને કહેવાય? તો લંબ મજ્જા માંથી નીકળતી બે પ્રકારની નર્વસ હોય, એક હોય અનુકંપી ચેતાઓ અને બીજી ચેતાઓ જેનું નામ છે પરાનુકંપી ચેતાઓ. અનુકંપી સિમ્પેટિક નર્વસ એન્ડ પેરાસિમ્પેટિક નર્વસ તરીકે, સિમ્પેટિક નર્વસ એન્ડ પેરાસિમ્પેટિક નર્વસ. અનુકંપી હંમેશા વધારો કરતી ચેતાઓ હોય. એનો મતલબ છે કે આંખની કીકી નાનીની જગ્યાએ જો મોટી શબ્દનો પ્રયોજન થાય તો એનો મતલબ એ ચેતાઓ હોઈ શકે. પણ આંખની કીકીની સાઈઝ નાની કરવા માટેની કઈ ચેતાઓ છે? તો પરાનુકંપી ચેતાઓ છે. લોહીના દબાણમાં વધારો, હૃદયના સ્પંદનમાં વધારો, શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વધારો. જો આની જગ્યાએ, વધારાની જગ્યાએ હું શબ્દનો પ્રયોજન કરું ઘટાડો, તો ઘટાડા માટેની જે ચેતાઓ છે એ પરાનુકંપી ચેતાઓ છે. તો આ શરીરની તમામ પ્રકારની આપણે વાત કહી ચૂકેલા હતા કે આ તમામ ક્રિયાઓ કેવી ક્રિયાઓ છે? અનૈચ્છિક ક્રિયાઓ છે. અનૈચ્છિક મતલબ આપણે જાણતા નથી, છતાં પણ આ ક્રિયાઓ કેવી રહે છે? ચાલુ અને ચાલુ રહે છે, ક્યારે બંધ થતી નથી. જેમ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા અનૈચ્છિક છે, પણ એને આપણે ઐચ્છિક કરી શકીએ. જેમ કે આ ક્રિયા ઐચ્છિક થઈ શકે, પણ એને ભૂલી જવાથી બંધ તો થતા નથી. જેમ કે રાત્રે સૂઈએ તો શું થાય? સવારે ઉઠીએ જ નહીં જો ઐચ્છિક ક્રિયા હોય તો. તો આ ક્રિયા આપણા માટે ખૂબ અગત્યની બને છે. ઐચ્છિક વધારો માટે અનુકંપી અને ઘટાડા માટે પરાનુકંપી ચેતાઓ ક્યાંથી નીકળતી હશે? તો લંબ મજ્જામાંથી નીકળતી ચેતાઓ છે, જેને આપણે ઇંગ્લિશ શબ્દમાં કહીએ સિમ્પેટિક નર્વસ એન્ડ પેરાસિમ્પેટિક નર્વસ તરીકે ઓળખવામાં આવે. પ્રશ્ન નંબર 15 તરફ આગળ વધીએ. ડી ફાઇનલ આન્સર છે બિલકુલ. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી ચેતાકોષનો કયો એક ભાગ નથી? ઓલરેડી આપણે ચેતાકોષ ડ્રો કર્યો હતો અને એને આપણે વિશેષ સમજાયો હતો કે નીચેનામાંથી ચેતાકોષનો કયો એક ભાગ નથી. કોષકાય, શિખાતંતુ, બાવમેન કેપ્સ્યુલ કે અક્ષ તંતુ. અક્ષ તંતુ, અહીંયા ય થોડો વધારાનો છે. કોષકાય, શિખાતંતુ, બાવમેન કેપ્સ્યુલ કે અક્ષ તંતુ. ડાબી સરિતા જીજે ફોર ભાવનગર. અક્ષય ડામોર સી, અક્ષય ગોહિલ ડી, ઉત્સવ પારેખ સી, શિવાની ડામોર સી, શિવાની કાનાની સી, તૃપ્તિ કટારિયા સી, શિલ્પા સી, ધવલ સી, સુરભિ સી, દિવ્યા સી, મિતેશ સી, તેજલ સી, ડોડિયા દીક્ષિતા, ધવલ, કટારા, રુદ્ર. તમામનો આન્સર સી. અનુપા, અક્ષય, મહિમા, દિશા. ચલો જિગીત્સા, જિગીસાબેન, પ્રિયા, ચૌહાણ, શ્વેતા, દરેકનો આન્સર સી મળી રહ્યો છે. તો સી આન્સર ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે કોષકાય, શિખાતંતુ ની અક્ષ તંતુ. ઓકે, રુદ્ર WIB ભાવનગર જીજે ફોર. ખૂબ ખૂબ ધન્યવાદ રુદ્ર. ચલો બાવમેન કેપ્સ્યુલ, ચલો હવે કોમેન્ટ માં કરો બાવમેન કેપ્સ્યુલ ક્યાં આવેલી હોય. ચલો કોમેન્ટ બોક્સ ની અંદર બિલકુલ દરેકનો આન્સર, તમામ મિત્રોનો આન્સર સાચો છે કે બાવમેન કેપ્સ્યુલ એક
चेताकोष तो एकम नथी पण बाउमेन कैप्सूल आवेली क्यां पर चलो जे ऑलरेडी आपणो एक आखो टॉपिक पेन्डिंग पड़ेलो छे एना विशे आपणे खूब समझा सरस रीते नेक्स्ट लेक्चर नी अंदर आपणे जोईशुं लाइव लेक्चर नी अंदर आवा ज प्रश्नो बाउमेन कैप्सूल क्यां आवेली होय कोईने ख्याल होय तो कमेंट नी अंदर चलो भाई विद इन 15 सेकंड के बाउमेन कैप्सूल कोनो भाग छे चलो जो के कोशिका शिखातंतु नी अक्ष तंतु चेताकोषना एकम छे बिल्कुल चेताकोष विषे आपणे सविशेष चर्चा करी चुक्या था बाउमेन कैप्सूल क्यां आवेली होय टिक टिक वन टिक टिक टू चलो 15 सेकंड नी अंदर कोण जवाब आपे छे जनरली आइडिया नथी जवाब आधारित जवाब साचो बाउमेन कैप्सूल पण बाउमेन कैप्सूल क्यां आवेली होय तो जोईए भाई तो जे बाउमेन कैप्सूल जे के किडनी नी अंदर रहेला उत्सर्जन एकमो किडनी मां आवेला होय उत्सर्जन एकमो अने उत्सर्जन एकम ने इंग्लिश मां बोलाय नेफ्रॉन कहेवाय तो नेफ्रॉन उत्सर्जन एकम नी अंदर बे भाग आवेला होय एक आवेला होय मूत्रपिंड नलिकाओ अने बीजू आवेलू होय रुधिर केशिका गुच्छ आवेलू होय रुधिर केशिका गुच्छ आ मूत्रपिंड नलिका नी जे शरूआत नी अंदर एक कप आकार नी जे गोलाकार रचना होय एने बाउमेन कैप्सूल कहेवाय अने ए बाउमेन कैप्सूल क्यां आवेलू होय तो किडनी कैप्सूल शब्द नी जग्याए शब्द नो उपयोग करेलो होय बाउमेन नी कोथळी बाउमेन नी कोथळी किडनी मां रहेला उत्सर्जन एकम नी शरूआत थाय छे बाउमेन नी कोथळी अक्षय गारी सर गांधीनगर तमारी जोड़े भण्या बिल्कुल अक्षय भाई केवुं रह्युं तमने चलो किडनी नी शरूआत नी अंदर किडनी नी अंदर 10 लाख जे उत्सर्जन एकम आवेला छे 10 लाख उत्सर्जन एकम नी अंदर जे मूत्रपिंड नलिका नी शरूआत जे थाय छे शरूआत छे એ બાઉમેન કેપ્સ્યુલ આધારિત થાય છે ભાઈ અને એ શું છે તો એની વિશેષ ચર્ચા આપણે એ માનવ ઉત્સર્જન તંત્રની અંદર કરીશું હવે પ્રશ્ન નંબર 16 તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર 16 દેખવાનું અને સાંભળવાનું કાર્ય મગજના કયા ભાગ દ્વારા થાય છે દેખવાનું અને સાંભળવાનું કાર્ય જેમ કે તમે અત્યારે મને જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો આ કાર્ય મગજના કયા ભાગ દ્વારા થાય છે ઓપ્શન એ સેરિબ્રમ ઓપ્શન બી ચતુષ્કાય ઓપ્શન સી સેરિબેલમ એન્ડ ઓપ્શન ડી સેતુ ચલો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કમેન્ટ કરો સેરિબ્રમ જનરલી આપણે આ બંનેની ચર્ચા કરી ચૂક્યા હતા અને આપણે બૃહદ મસ્તિષ્ક કીધું હતું સેરિબેલમ ને આપણે અનો મસ્તિષ્ક તરીકે ઓળખીતું તો જવાબ દિલીપભાઈ બી દિશા પરમાર બી તૃપ્તિ કટારિયા બી તેજલ ડોડિયા અક્ષય ડામોર બી આન્સર અક્ષય ગોહિલ બી આન્સર બાવળિયા હિતેશ બી પારગી શિલ્પા બી અનુપા ડોડિયા બી વંદિતા ગામિત બી શિલ્પા બી કટારા સરોજબેન બી આન્સર રિદ્ધિ અક્ષય દિવ્યા બી આન્સર ચલો દરેક વિદ્યાર્થી મિત્રો એક જવાબ તરફ આગળ વધી રહ્યા છે શીતલ પટેલ બી આન્સર શિવાની ડામોર બી આન્સર ચલો દરેક વિદ્યાર્થી મિત્રો એક જવાબ છે બી 100% આની અંદર ચતુષ્કાય જેને આપણે ઇંગ્લિશ શબ્દ ઓલરેડી ની એની પણ ચર્ચા કરી ચૂક્યા કોર્પોરા ક્વાર્ડી ઝેમિના કોર્પોરા ક્વાર્ડી ઝેમિના નો મતલબ થાય ચતુષ્કાય જેને ગુજરાતી શબ્દની અંદર બીજો શબ્દ મધ્ય મગજ એ મગજની અંદર કોઈ પર્ટિક્યુલર પ્રોપરલી જે ભાગ નથી પણ એક ચાર નાના ચતુષ્કોણીય રચનાઓ બનાવતા ખંડ ભેગા થવાના કારણે એક રચના કરે છે જેને મધ્ય મગજ કહીએ છીએ હવે તમે જુઓ આપણા જે આંખ અને કાને પ્રોપરલી એક લાઈન ની અંદર જોવા મળે છે એક લાઈન ની અંદર જોવા મળે છે તો મતલબ આ કાન અને
આંખ વચ્ચેનો જે અંદરનો જે ભાગ છે એ ભાગ બનેલો છે, એ ભાગ છે મધ્ય મગજ. કયો ભાગ છે? મધ્ય મગજ, જેના કારણે હું બોલી રહ્યો છું વિધિન 0.1 સેકન્ડ અને 1 માઇક્રો સેકન્ડ કરતા પણ ઓછા સેકન્ડ ની અંદર તમે મને નિહાળી રહ્યા છો અને સાંભળી રહ્યા છો. એની પાછળનું કારણ જોઈ શકીએ છીએ કે જેમ કે આપણા શરીરની વિશિષ્ટ ક્રિયાઓ, તો વિશિષ્ટ ક્રિયાઓ વાળા જે અંગો છે કયા છે? આંખ, બીજું છે કાન, ત્રીજું છે નાક, 4 નંબર છે જીભ અને 5મા નંબરનું છે ચામડી. હવે જો આંખ, કાન, નાક અને જીભ આ ભાગ શાની અંદર આવેલા? તો માથામાં. માથામાં કેમ આવેલા? તો સીધા આંખ, કાન, નાક અને જીભ સીધા કોની સાથે કનેક્ટ છે? તો બ્રેન સાથે કનેક્ટ છે. કારણ કે આ ક્રિયાઓ કેવી હોવી જોઈએ? તીવ્રથી અતિ તીવ્ર હોવી જોઈએ. તો આંખ, કાન, નાક અને જીભ આ શરીરની જે વિશિષ્ટ ક્રિયાઓ છે, એટલા જ માટે ભગવાને એક જ ચોકઠામાં ફિટ કરીને આપ્યા છે. આંખો ગભા ઉપર આપી કેવું લાગે? મજા આવે ભાઈ. અને કાન ઢીંચણમાં આપ્યો હોય તો મજા આવે. ઓકે, તો મતલબ એ પ્રોસેસ ટાઈમ લાગે છે. ઓકે, એટલા જ માટે એ ટાઈમ કરતા પણ સ્પીડી વર્ક થાય. એટલે કુદરતી રચના આંખ, કાન, નાક અને જીભ એ સડનલી ક્યાં ભાઈ ફિટ જ કરે છે આપણા માથાની અંદર. ચામડી તો જો કે આપણા શરીરને ઢાંકાયેલું છે, અંગ છે. ઓકે, તો દેખવાનું અને સાંભળવાનું કાર્ય જે પણ વિદ્યાર્થી મિત્રો ચતુષ્કાય. હવે ચતુષ્કાય એટલે શું? તો ચતુષ્કાયનું બીજું નામ થાય મધ્ય મગજ. મધ્ય મગજના કોઈ ભાગ નથી, મધ્ય મગજને પ્રોપરલી કોઈ પણ આકાર નથી. એટલા માટે એને ચતુષ્કોણીય જે 4 નાના ખંડ જેવી રચના આધારિત દેખાય છે, એટલા માટે એને ચતુષ્કાય તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 17મો પ્રશ્ન પહેલા એક અગત્યની જે જાહેરાત છે, જેમ કે આપણે જુનાગઢ ખાતેના જે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી નજીકના હતા તો TET 1-2 માટેની જે બેચ છે ત્યાંનો સંપર્ક સાધી શકે છે. અહીંયા જે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર, કે જે આપણી મેઇન બ્રાન્ચ જેથી શરૂઆત થયેલી વર્લ્ડિંગ બોક્સ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ પણ આપણું ત્યાં આવેલું છે, તો વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર ખાતે જે ઓલરેડી ત્યાંના જે ડાયરેક્ટર શિવાંગભાઈ રાવલ સર અને દર્શન રાવલ સર દ્વારા સ્પેશિયલ TET 1-2 ની જે બેચ છે, ફ્રી ડેમો, 3 ફ્રી ડેમો તારીખ છે 1/11/2022 ને મંગળવારથી ઓલરેડી સાંજના સમય 4-6 ની અંદર શરૂઆત થઈ ચૂકેલી છે. આજે તારીખ થઈ છે 5 તારીખ. ઓકે, ઓલરેડી ફ્રી ડેમો પૂરા થઈ ચૂકેલા છે. છતાં પણ જે વિદ્યાર્થીઓ ઉત્સુક હોય અથવા જે ભાવનગર ખાતેથી નજીક હોય તેવા વિદ્યાર્થી મિત્રો 7575-06 અને ભાવનગરનો જે કોડ છે 0404 ખાતે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. તથા તેનું સ્થળ છે 1st માળ ગીરકંદા પ્લાઝા રવિ જીમની સામે સરદારનગર ભાવનગર. ઓકે, ચલો, તો આના માટે તમે આ કોન્ટેક્ટ ઉપર વધુ માહિતી, જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે લાઈવ લેક્ચર જે ભાવનગર ખાતેથી નજીક છે, TET 1-2 માટે ઉત્સુક છે, જોઈન કરવા માંગે છે. ઓકે, આપણા જે ઓલરેડી દર્શન રાવલ સર જે બંધારણની અંદર પ્રખર છે તથા શિવાંગ રાવલ સર જે ભૂગોળની અંદર પ્રખ્યાત, પોતાની બુક પણ અવેલેબલ છે બંનેની, ત્યાં ખાતેથી હેન્ડલિંગ જે થતી આપણી એકેડમી, તો TET 1-2 માટેની જે બેચ ઓલરેડી 1/11/2022 ના રોજ ત્યાં શરૂ થઈ ચૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 17મો પ્રશ્ન છે, પુખ્ત વયના માનવ શરીરના મગજનું વજન ખાલી જગ્યા હોય છે. પુખ્ત વયના માનવ શરીરના મગજનું જે વજન છે એ કેટલું જોવા મળે છે? 1200-1300 ગ્રામ, 1350-1600 ગ્રામ, 1350-1400 ગ્રામ અને 1150-1250 ગ્રામ. ઓકે, તો પુખ્ત વયના માનવ શરીરનું જે વજન છે પ્રોપરલી કેટલું જોવા મળે છે? તો કોમેન્ટ બોક્સ ની અંદર હવે કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. તમારો સમય છે 30 સેકન્ડ ફક્ત. ચલો, પ્રિયા મકવાણા સી આન્સર, સુરભી સી આન્સર, આશા ચૌધરી સી આન્સર, મોહિત જોશી સી, ઉત્સવ પારેખ સી આન્સર, અનુપા ડોડિયા સી આન્સર, દિશા પરમાર સી, તૃપ્તિ કટારિયા સી, અક્ષય ગોયલ સી, ડોડિયા સી, હિતેશ સી, શું વાત છે ભાઈ. જનરલી દરેક વિદ્યાર્થી મિત્રો લાસ્ટ 100% આન્સર અહીંયા પણ જોવા મળી રહ્યું છે. ચાંદની રાજગર સી, 100% સી આન્સર તરફ લોકો ગતિ કરી રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો સી આન્સર આપી રહ્યા છે,
રસિક ચરાડિયા એ. ચલો એક આન્સર જુદો આવ્યો રસિકભાઈ ચરાડિયા દ્વારા એ. અક્ષય ડામોર સી આન્સર, પારગી શિલ્પા સી, શિવાની કાનારની સી, તેજલ ચૌધરી સી, દરેક વિદ્યાર્થી મિત્રો સી આન્સર. 99.99% જે વિદ્યાર્થી મિત્રો સી આન્સર આપી રહ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચા છે. 1350 થી 1400 ગ્રામ જેટલું આપણા પુખ્ત વયના માનવ શરીરના મગજનું વજન જોવા મળે છે. નાનું બાળકના મગજનું વજન તો આગળથી એકડો કાઢી નાખવાનો, 1350 થી 400 ગ્રામ જેટલું આપણા બ્રેઇનનું જે વેઇટ હોય. આઇન્સ્ટાઈન ના બ્રેઇનનું વેઇટ 1200 ગ્રામ હતું ભાઈ. એટલા માટે મગજ હલકું હતું ને એટલે દોડતું હતું ઝડપી. આપણું મગજ ઉપર થોડો લોડ વધી ગયો છે 200 ગ્રામનો, ઝડપી દોડતું નથી ભાઈ. ઓકે, આ આઇન્સ્ટાઈન એક પ્રખ્યાત વૈજ્ઞાનિક થઈ ગયા. આ વૈજ્ઞાનિક નો કિસ્સો જનરલી લોકોને ખ્યાલ હશે. આઇન્સ્ટાઈન નો જે સ્ટાફ હતો સ્કૂલના જે શિક્ષકો, એ આઇન્સ્ટાઈન ને જયારે ઘરે મૂકવામાં આવે છે ને એની માતાને પત્ર આપે છે અને એ પત્રમાં એની માતાના એ પત્રમાં લખેલું હોય છે કે તમારો છોકરો કે પુત્ર ભણવામાં એટલો હોશિયાર છે, એટલો કાર્યરત છે કે એના આઈક્યુ પાવર ને અમે પહોંચી શકવા માટે સક્ષમ નથી. આવું એક પત્ર એની માને લખે છે આઇન્સ્ટાઈન ના. હવે આઇન્સ્ટાઈન ની માં એને જણાવે છે કે બેટા તારા આટલા આઈક્યુ પાવર ને સ્કૂલ વાળા પણ સમજવા તૈયાર નથી. એક કામ કર, તું ઘરે જ અભ્યાસ કર. ઓકે, તારો આઈક્યુ પાવર વિશ્વમાં સૌથી ટોપ લેવલ નો છે કે જેને પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી. આઇન્સ્ટાઈન જયારે મોટા થાય છે, મોટા થયા પછી જયારે પોતાનું ઘર બદલતા હોય છે ત્યારે આઇન્સ્ટાઈન ની એ સ્કૂલ નો પત્ર હાથમાં આવે છે અને એ પત્રમાં લખેલું હોય છે કે તમારો છોકરો મંદ બુદ્ધિ છે, અમારી સ્કૂલના લાયક નથી, તો અમે એનું એડમિશન રદ કરીએ છીએ. પણ એક નાનો અમથું એક મોટિવેશન, મતલબ એક પોઝિટિવ માતા દ્વારા એક થિંકિંગ ઉમેરવામાં આવ્યું હતું કે તારા આઈક્યુ પાવર ને પહોંચવા માટે વિશ્વ પણ તૈયાર નથી. તો એ જ આઈક્યુ પાવર આઇન્સ્ટાઈને સાબિત ક્યારે કર્યું? તો એમેઝોન નદી જેવી વાત છે કે એમેઝોન નદી જ્યાંથી નીકળે છે ભાઈ આપણને ખ્યાલ છે, એ એમેઝોન નદી એક ટીપું પડ્યા પછી બીજા ટીપા વચ્ચેનો સમયગાળો 8 સેકન્ડ લે છે. હવે તમે વિચારો કે વિશ્વની સૌથી મોટી નદી એટલે એમેઝોન. હવે એમેઝોન નદી એક પાણીનો બુંદ પડ્યા પછી બીજા પાણીના બુંદ વચ્ચે 8 સેકન્ડનો સમયગાળો લે છે, છતાં પણ વિશ્વની સૌથી મોટી નદી ક્યારે બની? જો કદાચ એને આ કાર્ય છોડી દીધું હોત, ભલે 8 સેકન્ડનો સમય, કાં તો એને ફ્લો ઝડપી વધારી દીધો હોય, કાં તો કોઈ ફ્લો એક જ ઋતુ દરમિયાન હોત, તો કદાચ એ વિશ્વની સૌથી મોટી નદી બની શકી ના હોત. આપણા ગુજરાતીઓની બાબતમાં અંદર ખાસ એક બાબત ધ્યાન રાખવાની કે આપણે જે કાર્ય કરવા બેઠા છે એ કાર્ય જ્યાં સુધી સફળ ના થાય ત્યાં સુધી એ કાર્યમાંથી બહાર નીકળવાનું નથી. તમને ઘણા એ તમારા રિલેટિવ મળશે કે હવે ગવર્મેન્ટ તો કરવી ના જોઈએ, IELTS કરવી જોઈએ. ઓકે, અથવા તો ફોરેન જતા રહો અથવા તો ધંધો કરો. એનો મતલબ જો નદીને પણ વિશ્વની સૌથી મોટી નદી બનવા માટે 8 સેકન્ડનો સમયગાળો હાલની તારીખમાં પણ લેવો પડે છે, તેનો મતલબ સમય તો લાગશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે પ્રશ્ન નંબર 18માં પ્રશ્ન તરફ ચર્ચા કરીએ કે મગજ કેટલા હાડકાથી રક્ષિત થયેલ છે. ઓકે, આ MPSW માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે ભાઈ કે મગજ કેટલા હાડકાથી રક્ષિત થયેલ છે, એ 8, B14, C22 અને D29. તો આપણી જે ખોપડી કહીએ છીએ એ ખોપડી મગજ અથવા તો એ મગજનો જે ભાગ છે ને આપણે ખોપડી જેને આપણે સ્કલ તરીકે ઓળખીએ, તો આ સ્કલ કેટલા હાડકાથી રક્ષિત થયેલ છે? દિલીપભાઈ ચૌધરી દ્વારા પહેલો આન્સર સી આન્સર આવી રહ્યો છે. બાવાળિયા હિતેશ સી આન્સર. પ્રશાંત વસાવા દ્વારા એ આન્સર. જિગીસા બેન સી. શિવાની ડામોર સી. અક્ષય ડામોર 22. તૃપ્તિ કટારિયા સી. મોહિત જોશી સી આન્સર. ચલો, જનરલી રસિક ચરાડિયા એ, દિશા પરમાર સી, રિદ્ધિ સી, ધવલ સી, પારગી શિલ્પા, તેજલ, રુદ્ર, ધવલ, શિવાની, કારાણી,
જલેરી દરેક દ્વારા જે સી આન્સર જોવા મળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત પર ધ્યાન રાખો, માથાની અંદર કુલ હાડકાની સંખ્યા 22 છે અને મેં તમને શું પ્રશ્ન પૂછ્યો છે કે મગજ કેટલા હાડકાથી રક્ષિત છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ 8 જવાબ આપ્યો છે તે વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચા છે કે આપણે ખોપડીનો જે ભાગ છે ચહેરાની અંદર કેટલા હાડકા હોય તો ચહેરામાં 14 હાડકા હોય અને જે ખોપડીનો ભાગ છે કે જેની અંદર મગજ સમાયેલું છે એમાં 8 હાડકા છે એટલે ટોટલ માથામાં પૂછે તો 22. મેં તમને માથાના હાડકાની સંખ્યા પૂછેલી નથી, મેં તમને મગજ કેટલા હાડકાથી રક્ષિત છે તો ખોપડીના ભાગના 8 હાડકાથી રક્ષિત છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ આશા ચૌધરી એ આન્સર બિલકુલ સાચો છે, એ આન્સર રસિક ચરાડિયા એ આન્સર ઓકે જે એ આન્સર આપેલો છે તમામ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર લાસ્ટ સેકન્ડ લાસ્ટ પ્રશ્ન, લખવા જેવી ક્રિયાઓની માહિતી માટે કઈ ચેતાઓ જવાબદાર છે. ઓલરેડી આપણે લખવાનું જે સિસ્ટમ દૈહિક ચેતાતંત્ર વિશે વાત કરી ચૂક્યા હતા, લખવા જેવી ક્રિયાઓ માટે કઈ ચેતાઓ જવાબદાર છે. રસિક ચરાડિયા બિલકુલ તમે સાચા છો, બાહ્યવર્તી ચેતાઓ સંવેદી ચેતાઓ અંતરવર્તી ચેતાઓ કે આપેલ તમામ. જિજ્ઞાસા દ્વારા એક આન્સર આવી રહ્યો છે સી, લખવા જેવી ક્રિયા જે અહીંયા હું અત્યારે બોર્ડ વર્ક કરી રહ્યો છું તો લખવા જેવી ક્રિયાઓ માટે કઈ ચેતાઓ જવાબદાર છે. જનરલી આપણે વાત કરી હતી સીએનએસ, તમે આન્સર આપતા રહો, હું અહીંયા ગ્રાફ ડ્રો કરું છું. સીએનએસ પીએનએસ ના બે ભાગ હતા, એક હતો એસએનએસ અને બીજો હતો એએનએસ. હવે તમે આન્સર આપી રહ્યા છો વાઘેલા બી, શિવાની બી, દિવ્યા બી, મોહિત ડી, રુદ્ર બી, તેજલ બી, પ્રશાંત વસાવા સી, ધવલ સી, ચાંદની બી, શીતલ પટેલ બી, પારગી શિલ્પા બી. ચલો બી આન્સર આવી રહ્યો છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો લખવા જેવી ક્રિયા, હવે ધ્યાનથી સાંભળજો, લખવા જેવી ક્રિયા મારું મગજ મને લખવા માટે પ્રેરણા આપી રહ્યું છે. તો પ્રેરણા આપતી ચેતાઓ ને પ્રેરક ચેતાઓ કહેવાય. જેમ કે સીએનએસ ટુ પીએનએસ, પણ કયું પીએનએસ છે? એસએનએસ. મારી મરજી મુજબ લખી રહ્યું છું એસએનએસ. તો મગજ થી હાથ તરફ નીકળતી એટલે ચેતાઓ કેવી ચેતાઓ કહેવાય? તો એ ચેતાઓ બાહ્યવર્તી ચેતાઓ કહેવાય. અને બાહ્યવર્તી ચેતાઓનું બીજું નામ યાદ રાખજો પ્રેરક ચેતાઓ તરીકે ઓળખવામાં આવે. પ્રેરક ચેતાઓ મતલબ મને લખવા માટે પ્રેરણા આપી રહી છે. ઇંગ્લિશ શબ્દમાં કહું તો એને મોટર ન્યુરોન તરીકે ઓળખવામાં આવે. મોટર ન્યુરોન, મોટર ન્યુરોન તરીકે ઓળખવામાં આવે. તો પ્રેરક ચેતાઓની બીમારી જેમ કે એસએમએસ એસએમએ સોરી એસએમએસ ક્યાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપી, તમને ખ્યાલ છે મહીસાગર જિલ્લાના ધૈર્યરાજસિંહ જે છોકરો હતો, નાના અમતા છોકરાને જે બીમારી હતી, મતલબ પ્રેરણા શરીરને કોઈ પણ અંગની અંદર મળતી નથી એના કારણે એ વ્યક્તિ વ્હીલ ચેર ની અંદર જોવા મળે. જેમ કે ટાઈપ્સ એસએમએસ ટાઈપ્સ સ્ટીફન હોકિન્સ ને પણ આ બીમારી જોવા મળી હતી. તો લખવા જેવી ક્રિયાઓ માટે જવાબદાર છે બાહ્યવર્તી ચેતાઓ, મતલબ સીએનએસ થી એસએનએસ તરફ જાય છે. અને હૃદયના ધબકારા માટેની જે ચેતાઓ પણ એ પણ બાહ્યવર્તી. પણ હવે માની લો કે આ સરફેસ સ્મૂથ છે, આવું મને ખબર ક્યારે પડી? તો આ ચેતાઓ મારા આંગળીમાંથી મગજ તરફ સંદેશાનું વહન કરે તો ચેતાઓને કેવી કહેવાય? તો સંવેદી ચેતાઓ કહેવાય. એ જ સંવેદી ચેતાઓનું બીજું નામ એટલે અંતરવર્તી ચેતાઓ કહેવાય. બહારથી સંદેશા અંદર તરફ, જેમ કે તમે ગરમી કે ઠંડીનો અનુભવ કરી રહ્યા છો તો સંવેદી ચેતાઓ, અંતરવર્તી ચેતાઓ. કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડુ છે તો સંવેદી ચેતાઓ. પણ હવે હું બોલી રહ્યો છું, જોઈ રહ્યો છું, લખી રહ્યો છું તો બાહ્યવર્તી ચેતાઓ, અથવા તો એ મને પ્રેરણા આપી રહ્યું છે તો પ્રેરક વર્તી ચેતાઓ તરીકે ઓળખવામાં આવે. ખાસ બાબતનું ધ્યાન રાખજો. લાસ્ટ આજનો આપણો છેલ્લો પ્રશ્ન 20માં નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ખોટું શોધો. એ ફોર પાર્કિન્સન રોગો, મોટી ઉંમરે હાથ પગમાં ધ્રુજારી, એપિલેપ્સી, ઓછી યાદશક્તિ, માઇગ્રેન, માથાનો દુખાવો. ભાઈ આ બીમારીની વાત છે, બીજું માથાનો દુખાવાની વાત નથી. માઇગ્રેન, માથાનો દુખાવો,
મેનિન્જાઇટિસ મગજનો તાપ, તો આમાંથી કયું ખોટું છે? ચલો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય છે ફક્ત 30 સેકન્ડનો. ચલો બી આન્સર આવી રહ્યો છે 18C024 પ્રકાશ ચુડાસમા શિવાની ડામોર, સી આન્સર આવી રહ્યો છે. તૃપ્તિ કટારિયા બી, ડોડિયા દીક્ષિતા બી, પ્રશાંત વસાવા બી, શિવાની બી આન્સર, શિવાની ડામોર સી આન્સર, મોહિત જોશી સી, મહિમા પલાસ બી, વાઘેલા બી, રુદ્ર બી, ચાંદની બી, દિશા પરમાર બી, વાઘેલા ધર્મિષ્ઠા બી, ઉત્સવ બી, ધવલ બી, સોલંકી બી, જિગીસાબેન બી, જનરલી દરેકનો એક આન્સર આવી રહ્યો છે, બી આન્સર તરફ આગળ વધી રહ્યા છે. દિલીપભાઈ ચૌધરી સી આન્સર, આરગી શિલ્પા બી, જયદીપ ચૌહાણ બી આન્સર, સોલંકી સાગર બી આન્સર ટુ બીજા નંબર, મહિમા પલાસ, શિવાની ડામોર બી, સોલંકી સાગર બી, જયદીપ ચૌહાણ બી. ચલો તો જે પણ વિદ્યાર્થી મિત્રો બી આન્સર આપી રહ્યા છે, તમામ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચા છે અને અભિનંદનને પાત્ર છે. એપિલેપ્સી નો મતલબ થાય, નયન બોગરા સર નમસ્કાર. નયન સર, એપિલેપ્સી ઓછી યાદશક્તિને એપિલેપ્સી કહેવાતું નથી. તો એપિલેપ્સી નો મતલબ શું થાય? તો જનરલી આપણને ખ્યાલ છે એપિલેપ્સી એટલે, એના માટે વપરાતો શબ્દ છે વાય આવી, વાય એટલે એપિલેપ્સી, અને ઓછી યાદશક્તિ માટે વપરાતો શબ્દ છે અલ્ઝાઈમર. અને કોમેન્ટ ની અંદર હાલ જ કોમેન્ટ કરો, અલ્ઝાઈમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ચલો લાસ્ટ આપણો પ્રશ્ન નો જવાબ, વિશ્વ અલ્ઝાઈમર દિવસ કોને યાદ છે? વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ચલો કોઈનો પણ આન્સર આવી રહ્યો નથી, તો વિશ્વ અલ્ઝાઈમર દિવસ 20 ઓક્ટોબર, જયદીપ ચૌહાણ દ્વારા એક આન્સર આવી રહ્યો છે 20 ઓક્ટોબર. ચલો અન્ય તો યાદ રાખજો, સરસ ડોડિયા દીક્ષિતા બિલકુલ સાચું, 21 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 21 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ અલ્ઝાઈમર દિવસ, મતલબ ઓછી યાદ શક્તિ. તો આજકાલ જે વિદ્યાર્થી મિત્રો અમુક બાબતે જે હેબિટ બનાવી ચૂકેલા છે, એ હેબિટ ને નીકાળજો. જેમ કે વધારે પડતું એડિક્શન છે, લત લાગી ચૂકેલી છે મોબાઈલની, તો આ મોબાઈલની લતો છે એ ભવિષ્યમાં માઇગ્રેન અથવા તો આવી અલ્ઝાઈમર જેવી બીમારીઓ વધારે પડતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું સેશન આઈ હોપ તમને ખૂબ મજા આવી છે. ઓકે, સાથે સાથે પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્ન વિશે, પૂછાઈ ચૂકેલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ચલો તો હવે નવા સેશન ની અંદર આપણે નવા ટોપિક સાથે ફરી મળીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ નાઇટ, જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ.